जय सच्चिदानंद शिल्पा बहन, जय सच्चिदानंद, जय मिश्रा दा, नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोए सवसाहुणम, नमो लोए सवसाहुणम, ऐसो पंचन मुकारो, ऐसो पंचन मुकारो, सब पावप्पणासनो, सब पावप्पणासनो, मंगलानं च सव्येसिं, मंगलानं च सव्येसिं, परमं हवै मंगलम, परमं हवै मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सत्संग की शुरुआत पत्थी करिए छे भरत भाई गौड़ा से। जय सच्चिदानंद, जय सच्चिदानंद। यार सोलो हाँ भरत भाई, नो प्रॉब्लम। जय सच्चिदानंद। प्रथम मुलाकात प्रथम परिचय छताए लाग्यो सबंध विचर बहु न समझो छताए चौकस छो आप अद्भुत अद्वितीय अपूर्व दर्शन स्वयं अनुपम अवेद दृष्टि करा सौदयम् रुवे रुवामा विभोर आनन् असंग सत्संग स्वरूप समयम् प्रथम प्रणयने भूले न प्रेमी अमारी शादी लगन अलौकिक तमारी आज्ञा तमारो तप बल छे मोक्ष गामी अपार सौखी प्रथम मुलाकात प्रथम परिचय जे प्रेमे पड़ता नितांत चढ़ती नानी पुरुष पर रागस देहातीत अनंत भव मापेली ने छेली जोई ने जानी अबूद प्रितरित आ जे राग तूटे पुराना बंधन आँखों त्रिकरण पड़ी यूं रागे प्रगट पुरुष पर मोहति रेके वर्ते छे मोक्ष दादानी साखे प्रथम मुलाकात प्रथम परिचय पराय स्नेहो समूल नष्टे अखंड प्रेम जस्वरूप दृष्टे अवस्तु नष्टे
स्वगुण परिणाम अहोपादान सतत्वमस्ते मगरे सा निकाली वस्था हो आपने वश बुद्धि हो सम्यक आहुति यज्ञे हजर समागम अपूर्व आगम हृदय ज्ञानामृत दिदु सर्वज्ञे प्रथम मुलाकात प्रथम परिचय अन्नादि जीवना तुटे चे बंधन प्रगट समक्षे जीवन सजीवन आत्म स्वभावे बदाचे सिद्धज परम परिणाम स्वक्रिय शिवम अमर संजीवन अभेद हुज छु अभेद एकम दादा कविते दादा निधि ध्यास भूलावे विश्वज प्रगट रूपातित स्वपदमीते प्रथम मुलाकात प्रथम परिचय छताए लाग्यो सबंध अविचर बहु न समझू छताए चौकस छो आप अद्भुत अने अद्वितीय बहु न समझूं छताए चौकस छो आप अद्भुत अने अद्वितीय जय सच्चिदानंद जय सच्चिदानंद खरेखर आ बदमा के समझावा जेवू छे ने પણ આમાં એક વસ્તુ આપણે કહી શકીએ તમે કહો પહેલા હું શું કહું જે આપણે કહીએ કે દાદાએ દાદા સાથેની એમની જે હૃદયનો તાર જોડાયેલો હતો ને કવિરાજનો આમાં બહુ બધું આવી ગયું યસ 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 એનું વર્ણન કરવાનું નથી હોતું યુ હેવ ટુ જસ્ટ ફીલ ઇટ યસ યસ એબ્સોલ્યુટલી એન્ડ લીવ ઇટ કરેક્ટ લૌકિકમાં જેવું હોય ને તદ્દન વિરુદ્ધ છે અલૌકિક લૌકિક સાથે કોઈ કમ્પેરિઝન કરવા જેવી છે નહીં એમાં કોઈ કમ્પેરિઝન થાય પણ એમ નથી પણ મુખ્ય વાત જે લૌકિકની વાતમાં અલૌકિકની આખી જે દિશા આપી છે ને કરેક્ટ જોવું પડે દેટ્સ ઇટ બહુ સરસ જે આમાં એક છે કે આ જે રાગે તૂટે પુરાણા બંધન એટલે કે જે જેના પર રાગ કરવાથી મતલબ જ્ઞાની પુરુષ પર રાગ કરવાથી જે બધા બંધન છે જૂના જેટલા જે બેલેન્સ છે એ બધા તૂટી જાય તૂટી જાય રાગ એટલે રાગ દ્વેષ વાળો રાગ આખું એકત્રીકરણ પડી ગયું રાખે એટલે મન વચન કાયા હવે લેવલ થઈ ગયું એકદમ એનો એ રાગ નો મતલબ રાગ એનો મતલબ લેવલ માં આવી ગયું જ્યાં જે હોવા જોઈએ એને એઝ ઇટ ઇઝ જોઈ છે અને ત્રીજો રાગ છે એ સંગીતની અંદર એક રાગ આવે જેમ ભૈરવી માલકંસી બધો એવી રીતનો રાગ એટલે એક રાગ શબ્દ એક જ છે રાગ પણ એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે કેવી રીતના થાય છે કયા અર્થમાં થાય છે એની એકદમ અલગ જ મજા છે એકદમ સાચી વાત છે નિકાલી અવસ્થા હો આપને વશ બુદ્ધિઓ સમ્યક આવતી યજ્ઞ કે હવે આ જે અવસ્થા છે મન વચન કાયાની એ નિકાલી અવસ્થા છે હવે એ બધું મેં જ્ઞાની પુરુષને સોંપી દીધું એટલે વ્યવસ્થિત ને તાબે આપી દીધું એટલે હવે મારી બુદ્ધિ જે વિપરીત હતી હવે સમ્યક બુદ્ધિ થઈ અને દરેક દરેક વખતે જેમ યજ્ઞમાં આપણે આહુતિ આપતા જઈએ તો યજ્ઞ આગળ વધતો જાય એટલે આપણો જ્ઞાનનો યજ્ઞ ધીરે ધીરે આગળ વધતો જાય અને આપણી બુદ્ધિ જે છે સમ્યક એકદમ આગળ આગળ જઈને સમ્યક જ થઈ જાય અને પછી અબુદ્ધ દશાને આપણે પ્રાપ્ત કરીએ હાજર સમાગમ જ્ઞાની પુરુષનો જેણે હાજરીમાં જેને યોગ બાયજો એને હવે કોઈ આગમ
વાંચવાની જરૂર નથી. આગમ પૂર્વેનું બધું જ આવી ગયું એની પાસે, હવે એને કોઈ કોઈ વસ્તુ જાણવાની બાકી રહેતી નથી. હૃદયનો જ્ઞાનામૃત, 24 તીર્થંકરના હૃદયમાં જે જ્ઞાન હતું એ દાદા ભગવાન જેને આપણે સર્વજ્ઞ કહીએ છીએ એમણે આપણને હસતા રમતા આપી દીધું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી જય સચ્ચિદાનંદ. જય મશાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. જય સચ્ચિદાનંદ. પદ છે, અંદર જે ખૂંચે છે સીડી 09-03. હા, કોણ છે? કઈ લાઈન? થર્ડ લાસ્ટ. કોકુ ને પોતે જે છે જુદા, જો મોક્ષ વર્તી અકર્મ આત્મા પૂતગલ ની સ્થિરતા. આત્મા પૂતગલ ની સ્થિરતા ના શું અર્થ છે? સામાયિક વર્તન. જાણવું છે આમાં આત્મા અને પૂતગલ ની સ્થિરતામાં શું કહેવા માંગે છે? હવે આત્મા ને પૂતગલ, તો તમે પૂતગલ કોને કહો છો? પૂતગલ મારી સમજમાં આવે છે કે પૂતગલ જો ચાર્જ હોય છે અને ડિસ્ચાર્જ હોય છે એનું પૂતગલ કહેવાય. બહુ બહુ સરસ. બહુ કશ્યપ જી બહુ સરસ. ચાર્જ અને ડિસ્ચાર્જ ને પૂતગલ કહેવાય, એટલે પૂરણ અને ગલન. હાજી. હવે એ દાખલાને આપણે દાદાનો એક દાખલો સમજીએ. જે પૂતગલ ની વાત કરી, તો ટાંકીમાં પાણી ભરાય છે અને ટાંકીમાં પાણી વપરાય છે એટલે ખાલી થાય છે. હવે દાદાએ આપણને ટાંકીમાં પાણી ભરાતું બંધ કરી આપ્યું, એટલે હવે પાણી નવું ભરાતું નથી, ભરેલો માલ જ નીકળે છે. એટલે હવે એને પૂતગલ ના કહેવાય. અચ્છા. હવે એને આમ દેખી તો પૂતગલ કહેવાય, પણ ખરેખર પૂતગલ ના કહેવાય, ગ્ની કહેવાય. અને એ નવું કર્મ બનતું નથી, એટલે તમે આત્મામાં આવી ગયા, એટલે તમે જ્ઞાતા થઈ ગયા. તમારે એટલે શુદ્ધ સામાયિક આખું ખુલ્લું થાય છે. એની રીતે આ રિલેટિવ રિયલ આખો ભાગ ખુલ્લો થાય છે. તો આ સ્થિરતા કોની સ્થિરતા? આત્માની સ્થિરતા ની વાત કરે છે? અને ના, આ જે બે વસ્તુ ભેગી થવાથી જે ત્રીજી વસ્તુ ઉભી થતી હતી એ બંધ થઈ ગઈ તમારી. અચ્છા, એ ભેગી થવાથી સ્થિરતા આવી ગઈ. એવું અજ્ઞાન ઉભું થતું હતું, ભ્રાંતિ ઉભી થતી હતી, એ જતી રહી તમારે. અચ્છા. બે વસ્તુ નદીકાળથી જે ત્રીજી વસ્તુ ઉભી થતી હતી, જે ભ્રાંતિ ઉભી થતી હતી, અજ્ઞાનતા અજ્ઞાન ઉભું થતું, તે ઉડી ગયું. અચ્છા. જે સાયકોલોજી ઇફેક્ટ, જો મનો જે મનોવૈજ્ઞાનિક અસર ઉભી થતી હતી, એ જતી રહી તમારે. હાજી. તો આ સ્થિરતા કેવી રીતે? સ્થિરતા થોડો વધારે બતાવો. સ્થિરતા એટલે સ્થિરતા એટલે હવે આ પૂતગલ જે તમારે જે પાણી ભરાતું હતું અને ખાલી થતું હતું, ખાલી થતું ભરાતું હતું, હવે ભરાય છે ખરું પાણી નહીં? અચ્છા, એવી રીતે કે ઉપર નીચે નથી થતો, એટલે કર્મ બંધ પડતો નથી, હવે કર્મ નિદ્રા થાય છે તમારી. અચ્છા, નિદ્રા થાય છે, બંધ નથી પડતો, એટલે સ્થિરતા કહેવાય. એટલે સ્થિરતા ઉભી થાય છે. અને જે નવ કર્મ બંધ પડતું નથી, અને જૂના કર્મ માં જ્ઞાતા દ્રષ્ટા પણ ઉભું થાય છે, એટલે બેલેન્સ થઈ ગયું તમારે. મોક્ષ વર્તી એટલે મોક્ષ તરફ લઈ જનારાના, એટલે વર્તે તમારે આ અક્રમ છે. ખોખા ને બે જુદા થઈ ગયા કે ના થઈ ગયા તમારે? હા, જુદા થઈ ગયા. ખોખા ને પહેલા મારું નામ જઈને મારું નામ કશ્યપ અને હું જ કશ્યપ છું એવું હતું.
और बाय रिलेटिव पॉइंट थी तुम्हारे कश्यप जी से बाय रिलेटिव पॉइंट थी जय में से बाय रियल पॉइंट थी शुद्ध आत्मा थे जगत की अंदर व्यवस्थित शक्ति करता जे એટલે હવે નવ કર્મ બંધ પડશે ખરું નહીં ખોખું નવ બનશે ખરું નહીં ચાર શરીર નવ બનશે ખરું નહીં એટલે જૂનું ખોખું થયું અને નવ તમારે શુદ્ધાત્મા લે જળ અને ચેતન નદી કાથી જે ભ્રાંતિ ઉભી થતી હતી જે સાયકોલોજી મનોવૈજ્ઞાનિક અસરો ઉભી થતી હતી અસરોમાંથી મુક્ત થઈ ગયા તમે જી બરોબર છે જી કશ્યપની વાત સમજાય કે ના સમજાય સમજાય એક વધારે પણ પૂછી લે આ સમજી ગયો છો સરસ રીતે એક વધારે પણ પૂછી લઉં આ જો આવે છે ને દાદાના આરતીમાં શુદ્ધાત્મા મૂળ ઉપાદાની અહમ મમતના અપાદાની મૂળ નિમિત્ત એક સંયોગી આમાં મૂળ મૂળ શબ્દ આવે છે મૂળ નિમિત્ત અને જયમશાનજી કોણ કેવી કોની આરતી છે નામ બોલી ગયો દાદાની જ આરતી છે તમારી દાદાની આરતી હા દાદા તો આમાં મૂળ શબ્દ ના શું અર્થ છે થોડો આમાં ફોર્ટ એટલે જે જે ગ્રહણ કરવાનું તો ગ્રહણ કરાવી દીધું ને ત્યાગ કરાવ્યું ત્યાગ કરાવી દીધું તમારે હાજી એ ઉપાદાન ને અપાદાન છે એ એવું સૂચવે છે તમારે ગ્રહણ કરાવી દે પણ મૂળ મૂળ ઉપાદાની ના દાદા દીવામાં છે બીજો દીવો આવ્યું ને દેખાયું શુદ્ધાત્મા મૂળ ઉપાદાની અહમ મમતના અપાદાની મૂળ નિમિત્તે એક સંયોગ છોડાવે ભવ સંસારે અનુકૂળ જ્ઞાન જી આ તો અમે તો સ્પષ્ટ જ છે કશ્યપજી શુદ્ધાત્મા મૂળ ઉપાદાની છે પેલા હું કશ્યપ છું એ આપણે મૂળ માનતા હતા હાજી અને અહીંયા અહીંયા બતાવ્યું કે ભાઈ તમારું નામ કશ્યપ છે તમે કશ્યપ નથી એટલે તરત જ બાય રિલેટિવ પણ છું કશ્યપ છું અને બાય રિયલ પણ છું શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્મા મૂળ ઉપાદાની થયું અને અહમ મમત ના અપાદાની એટલે હું હું કશ્યપ છું હું જઈને છું એ અહમ મમતા થયેલે એનું અપાદાન કરાવી દે છે મૂળ નિમિત્ત એક સંયોગી ખાલી એક મૂળ નિમિત્ત બની જાય તો એક સંયોગ મળે એટલે પછી આ તમારું કામ થઈ ગયા આખું ભવ સંસાર આખું છોડાઈ દે તમારું મૂળ નિમિત કોને કહેવાય આ દાદા મૂળ નિમિત કહેવાય અચ્છા દાદા ભગવાન છે તીર્થંકર એનાથી શરૂ થઈ આ માર્ગ એટલે એનું મૂળ નિમિત્ત કીધું મૂળ નિમિત્તે એક સંયોગી છોડાવે ભવ સંસારે બંધુ કૃપાણી કૃપાળુ જ્ઞાની ને એનાથી શરૂ થઈ અક્રમ માર્ગ એના એટલે એનો આખો ભવ સંસાર છોડાવી દીધો તમારે અચ્છા ભવ સંસાર એટલે ચાર ગતિ ને 84 લાખ યોની માંથી મુક્ત કરાવી દીધો તમારે આ મૂળ નિમિત્ત માં મૂળ છે ને એનો થોડો અર્થ થોડો વધારે બતાવો આમાં કેવું છે કોઈ બી વસ્તુ આપણે
प्राप्त करी है कि छोड़ी हुई है, तो कोई निमित्त जुए कि ना जुए तुम्हारे? हाँ जी जोइए। तो हमें आज तुम्हारे चार गति ने 84 लाख छूटू हो तुम्हारे, तो कोई निमित्त जोइए? निमित्त जोइए। तमे जाते करवा जाए तो ये बकरू काटता हूँ, पैसी जाने हूँ काटता बकरू पे ही जाए जी, એટલે કરતા કરતા થાક લાગે બે પી જાય, કોઈ નિમિત જો તો દાદા મૂળ નિમિત બન્યા તમારે? અચ્છા, અને કેવી રીતે? બહુ સિમ્પલ ભાષામાં આમ, એટલે એટલે મુખ્ય મુખ્ય નિમિત બન્યા છે, હે ના? હા, મુખ્ય નિમિત બન્યા તમારે? હા, સમજી ગયો, હવે સમજી બરોબર, ધન્યવાદ જી, જય સચ્ચિ, જય સચ્ચિ, જય જય સચ્ચિદાનંદ. ગીતાબેન મણિનગર. જય સચ્ચિદાનંદ. હા, મારે એક મોટી ગાંઠ છે એની વાત કરવી છે. ફાઇલ વન એક બહુ મોટી ગાંઠ છે મોહની. હેલો, સંભળાય છે? હા, સંભળાય છે ગીતાભાઈ. હા, તો હવે એમાં શું થાય છે કે અત્યાર સુધી તો કશી એવી ખબર નથી પડતી કે આને મોહ કહેવાય, પણ હવે થોડું થોડું સમજાય છે અને એવું નક્કી થાય કે આ નથી જોઈતું, પણ છતાંય સમયે તો હાજર થઈ જાય અને એવું લાગે કે હવે આ ખુલ્લું કરવું પડશે તો જ થોડોક એમાંથી નિવેડો આવશે. એટલે પર્સનલ છે, છતાંય કહું છું કે હવે શું થાય છે કે ફાઇલ વન ને અત્યાર સુધી એવું હતું કે ફાઇલ ટુ માટે સેજપી મોહ નથી અને ફાઇલ થ્રી અને ફોર માટે જ ખાલી મોહ છે અત્યાર સુધી, ફાઇનલી એવું હતું. પણ હવે એવું ખ્યાલ આવે છે કે ફાઇલ ટુ ના પર જેટલો મોહ છે ને એટલો તો થ્રી પર, થ્રી ફોર ઉપર બી નથી, એટલું બધું ખ્યાલ આવે છે. હવે શું થાય કે એક પ્રકૃતિ એવી છે ને ફાઇલ વન ની કે જો ફાઇલ ટુ કોઈની બી સાથે બોલે, ચાહે જેન્ટ્સ હોય તો બી ના ગમે અને લેડીઝ જોડે તો બિલકુલ ના પસંદ આવે, એટલે અંદરથી થાય કે આ ખોટું થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, પણ ગમે નહીં અને નક્કી કરે કે હવે એમને તો નથી જ કેવું કે તમે આમ ના કરશો, એટલે ડાયરેક્ટલી તો ના જ બોલાય, પણ દુખતું હોય પેટમાં ને કૂટે માથે નું એવી રીતે કંઈક ના કંઈક આડું અવળું બોલીને પછી કંઈક માથાકૂટ થઈ જાય અને એવું 100% એવું ફીટ થાય કે એ કોઈના જોડે બોલ, મારા મારા સિવાય એમ કે લેડીઝ જોડે તો બિલકુલ ના બોલવા જોઈએ, તો આવું તો કેવી રીતે શક્ય બનવાનું છે એમ, પણ છતાં ફાઇલ વન ને ગમે જ નહીં તો હવે એમાંથી કેમનું બહાર નીકળવું? તો કે આ જે તમે જે મોહની વાત કરો છો ને, હા, એ ચારિત્ર મોહ છે, દર્શન મોહ નથી. હા, એટલે ભરેલો માલ છે, ભરાતો માલ નથી. હા, ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા, ભરેલો માલ છે, ભરાતો માલ નથી, એટલે એને ચારિત્ર મોહ કહેવાય. હા, પછી મોહને સમજવું પડશે કે આજે ફાઇલ નંબર 2 જોડે મોહ ક્યારે ઉભો થાય, ફાઇલ નંબર 1 જોડે હોય તો ફાઇલ નંબર 1 2 જોડે ઉભો થાય. હા, દરસલ મોહ ફાઇલ નંબર 1 જોડે છે તમારે, બરાબર. હા, પણ તમે બોલો છો ફાઇલ નંબર 2 જોડે મોહ છે, એટલે વાક્ય બરાબર નથી, બરાબર. હા, એટલે તમારે સ્પષ્ટ થવું પડે કે બાય રિલેટિવ પણ છું ગીતાબેન છું, બાય રિયલ પણ છું, શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ ફાઇલ નંબર 1 ને બરાબર સમજાવવાની છે. પણ એ સમજાવવું કેવું, ક્યારે સમજાવાય છે કે ફાઇલ ટુ ઘેર ના હોય ને ત્યારે, ફાઇલ ટુ સામે આવે ને એટલે સેમ ટુ સેમ જે હોય એનું એમ જ હોય. ફાઇલ ટુ ઘેર ના હોય ત્યારે સમજાયેલું જ ના કહેવાય, જયારે ફાઇલ ઉભી થાય ત્યારે જ ફાઇલ સમજાવવાની હોય, એ બધું પ્રસંગ બની ગયા પછી મગજમાં આવે. એના પહેલા પણ ના સમજાવાય, એના પછી પણ ના સમજાવાય. હા, પણ એ કેવી રીતે લાવવા? એના પહેલા સમજવા જાવ તો ત્યાં અજ્ઞાનુભૂત થશે, એના પછી સમજવા જશો તો અજ્ઞાનુભૂત થશે. ફાઇલ હોય ત્યારે જ સમજાવવાનો ભાગ હોય તમારે. ફાઇલ નંબર 1 વખતે ભાન ના હોય, બોલતા બોલતી વખતે તો ભાન જ ના હોય, એમ જ હોય કે મારા જ છે અને કોઈના ના થવા જોઈએ. બરાબર છે, તમારા છે કોણ બોલે છે, ગીતાબેન બોલે છે કે શુદ્ધાત્મા બોલે છે? હા, ગીતાબેન બોલે છે. અને તમે કોણ છો? હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું ત્યાર પછી જ બને કે ફાઇલ નંબર 1 છે તમારે. હા, બોલો કે ફાઇલ નંબર 1 બોલ્યા તો નેચરલી તમે શુદ્ધાત્મા તો જ 1 નંબર ફાઇલ બોલો કે 2 નંબર ફાઇલ કે 3 નંબર ફાઇલ, એટલે આ બોલાય છે, પણ જયારે એ શુદ્ધાત્મા છું એવું હાજર હોય તો ફાઇલ 2 મારા છે એવું લાગે જ નહીં ને.
અહીંયા શબ્દ થી નથી બોલવાનું, અહીંયા હું એટલું સમજુ કે ફાઇલ નંબર એક કે ફાઇલ છે એવું બોલ્યા કે ના બોલ્યા તમે? હા બોલી. હા ફાઇલ બોલ્યા એટલે તમે શુદ્ધાત્મા છો એ નક્કી થઈ ગયું. પણ એ સત્સંગ પૂરતું ફાઇલ વન ને ફાઇલ ટુ હોય, પછી સત્સંગ પૂરો થાય એટલે ફાઇલ વન ફાઇલ ટુ નથી રહેતું પછી? કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, એ તો જયારે જે રોલ કરવાનો એ રીતે જ હોય તમારે. બરાબર. તમારે સત્સંગ દરમિયાન ભૂલ વાળી રહે છે કે ભૂલ વિના ની થઈ જાય છે? ના, સમજણ ભૂલ વિગર વગર ની થઈ જાય છે. ભૂલ વગર ની થઈ જાય છે એટલે ભૂલ વગર ની સમજણ થઈ. પણ તેમ છતાંય તમે ફાઇલ નંબર એક નું એટલું બધું ઘાડ અવઘાડ કરીને આવ્યા છો, એના આધારે તમારે આ એનું એનું જે તાંતો છે કે જેનું આયુષ્ય છે, તાંતો ના બોલાય, એનું આયુષ્ય લાંબુ છે તમારે. હા, પણ તેમ છતાંય તમને આ ભરેલો માલ છે એને એને મોહ ના કહેવાય, ચારિત્ર મોહ કહેવાય. મોહ કહેવો હોય તો ચારિત્ર મોહ. તો હવે નીકળવા માટે આ જ પુરુષાર્થ ને કે જયારે સામે હોય ત્યારે જાગૃતિ રાખવાની છે? જાગૃતિ રાખવાની નથી, જયારે થાય ત્યારે સમજવાનું કે કોણે થાય છે. ગીતા બેન ને તમે કોણ છો? શુદ્ધાત્મા. બરાબર. તમે જાગૃત હો તો એનાથી ફાયદો નહીં થાય, પ્રેક્ટિકલ માં નહીં આવે. એનાથી પહેલા કરશો તો ફાયદો નહીં થાય, પ્રેક્ટિકલ માં નહીં આવે. જયારે સામે ફાઇલ હોય ત્યારે તમારે એ સામે ફાઇલ હોય ને ત્યારે એવું નક્કી કરવું. ઘણું આમ બટન દબાયેલું હોય કે નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું, પણ જ્યાં સુધી ફટાકડો ના ફૂટે ને ત્યાં સુધી ચેન જ ના પડે. કે બોલનારો કે નથી બોલનારા તમે છો કે શુદ્ધાત્મા છે? ના, એ ગીતાબેન છે. તો ગીતાબેન છે તો તમે ગીતાબેન નો હાથ કેમ ગાલો છો તમે? એટલી જાગૃતિ બોલવાનું જે ભરીને લાયા છે બોલાશે જ તમારે. બરાબર. હા, ના બોલવાનું હોય તો બોલાશે, બોલવું હોય તો નહીં બોલાય તમારે. હા હા, બરાબર છે, એવું થાય છે. હાથમાં લો છો તમે ગીતાબેન? બોલવા ના બોલવાનું તમારા હાથમાં છે કે વ્યવસ્થિત શક્તિ? ના, વ્યવસ્થિત શક્તિ ના હાથમાં છે. એ વ્યવસ્થિત ને સોંપવું અને તમે આ બોલો કે આ વ્યવસ્થિત બધું બોલાવે છે અને વ્યવસ્થિત નથી બોલાવતા તમારે. હા, ત્યાં ઘડી બોલો કે ભરેલું છે એવા ભાવે જ નીકળશે, બીજા ભાવે નહીં નીકળે. બરાબર. હા, નવ ની રકમ નવ થી જ ઉડશે, પાંચ થી નહીં ઉડે. હા, બરાબર છે. હા, એટલે તમે નવ ની રકમ પાંચ થી ઉડાડવા જાઓ છો એટલે બોલવા બંધ થઈ જાય. હું પ્રતિક્રમણ કરીએ પણ એ સામેથી પાછી એવું આવે કે આટલા બધા સત્સંગો કરો છો, આટલું બધું પ્રશ્ન કરો છો, પ્રતિક્રમણ કરવાનું, આવો વિચાર કેમ આવે એમ? એ તો સામેના વાળા તો એને બધું જ બોલવાનો રાઈટ છે, પણ આપણે તરત જ પેલા તો પેલા પ્રતિક્રમણ માં છે કે ભાઈ આ ગીતાબેન બોલે છે એનાથી બીજું એવું શુદ્ધાત્મા છે, સમજાય ને? એટલે શુદ્ધાત્મા પદમાં આવી જાય, પછી તમારે પ્રતિક્રમણ કરવાનું. અને તમે ગમે તેટલું કરશો પણ સામેલા વાળા તમને સેટિસ્ફેક્શન કરશે અથવા નહીં પણ કરે, એની જોડે મતલબ નથી. તમારી અંદર ઇન્ટેન્શન, તમારી ધારણા બરાબર છે કે નહીં, બસ એટલું તમારે જોઈ લેવું. હા, બરાબર છે. હા, બાકી એવા ભાવે ભરેલું છે એવા ભાવે જ નીકળશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને તમે એ ફેરફાર કરવા માટેની વાત કરો છો. હા હા, અહીંયા દાદા એ આ જે ચારિત્ર મોહ એટલે નિશ્ચેતન ચેતન બનાવી દીધું છે. હા હા, એટલે એ ચાર દર્શન મોહ વાળું નથી, એટલે ત્યાં ગભરાવાની જરૂર નથી. હા હા, બરાબર છે. આપણું આપણું આપણી સમજણ ભૂલ વિનાની કેમ કરી નાખીએ છીએ? આપણે આપણી સમજણ ભૂલ વિનાની આપણે જે છે ભૂલ વારી કરીએ છીએ, એની જગ્યાએ ભૂલ વિનાની કરવાની રહે છે. વાત હા 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 હા, એ સંજોગ આવશે ત્યારે આપણી સમજણ ભૂલ વાળી થાય છે, તો ત્યાં ભૂલ વિના થઈ ગઈ, એટલે યથાર્થ આલોકના પ્રતિક્રમણ પ્રત્યાન થઈ ગયું અને સામેના ભાગ જોડે સામે નાટકીય પ્રતિક્રમણ થશે. ઓકે. હા હા, અને એ બોલશે કે તમે આટલો સત્સંગમાં જાઓ છો તેમ સુધર્યા નહીં, તોય તમને અડચણ નડશે નહીં, કારણ કે તમે તમે યથાર્થ આલોકના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી દીધું છે. બરાબર. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા, તમારું અંદરનું એ સામેલી વ્યક્તિ નહીં જોઈ શકે, કારણ કે હા હા હા, બરાબર છે. એટલે એ સામેલી વ્યક્તિ તો એ આરોપ જ કર્યા કરશે. તમે આરોપના આધારે થાય કે હું જ્ઞાન નથી રહેતું, મોં ફરી વળ્યો, આમ તેમ તું એવું બોલ્યા કરતો. હા, બસ એવું થાય. હા હા, બરાબર છે. ગીતાબેન સમાધાન થયું કે ના થયું?
હા થયું. એક બીજું પૂછું કે ફાઇલ વન હે હેલો બીજા લાઇનમાં છે. ઓકે હા હા ઓકે હા હા જય સચિદાનંદ. હા જય સચિદાનંદ. ના ના એક જ મિનિટ. આપણે એક આપતા સૂત્ર છે, મન એ તો ગત આત્મા કહેવાય, ગયા માયા નો આત્મા જુદો, આ માયા નો આત્મા જુદો અને આવતા માયા નો આત્મા જુદો, એ શું કહેવા માંગે છે દાદાજી? માઇલ એટલે કેટલા કેટલા કિલોમીટર થાય તમારે? 1000 મીટર ગયા માઇલ નો આત્મા જુદો, આ માઇલ નો આત્મા જુદો અને આવતા માઇલ નો જુદો, તમારે આમાં શું જાણવું છે? એટલે આત્મા જુદો કઈ રીતે કીધો એમ? દરસલ આત્માની વાત નથી આની અંદર. મન એ ગત આત્મા કહેવાય, ગત માઇલ નો આત્મા જુદો, આ માઇલ નો આત્મા જુદો અને આવતા માઇલ નો આત્મા જુદો, તમારે તું આ જે આત્મા માને છે દરસલ આત્મા, દરસલ આત્મા નથી, આ પ્રતિષ્ઠિત આત્મા છે. તારી અલગ અલગ પ્રકારની તમારું મન બનેલું છે, એટલે ઓપિનિયન અને લેંગ્વેજ ભેગું થયું એટલે મન બન્યું છે, એટલે એ રીતે આત્મા બને છે તમારે. શું કહે છે રૂપા? આત્મા બન્યો તમારો પ્રતિષ્ઠિત આત્મા બન્યો. દીપા વાત સમજાય કે ના સમજાય? એવી રીતે સ્ત્રી પુરુષ ની અંદર સુખ માન્યું છે કે નહીં? એવી તો આત્મા બન્યો. તો જો આ લક્ષ્મી માં સુખ માન્યો છે, આત્મા જુદો છે, સ્ત્રી પુરુષ માં સુખ માન્યું છે, આત્મા જુદો થયો કે ના થયો તમારે? એવી તો માન યશ કીર્તિ પૂજાવામાં સુખ માન્યું છે કે નથી માન્યું? માન યશ પૂજાવામાં સુખ માન્યું છે કે નથી માન્યું? હું જે વિચારું છું, હું જે બોલું છું, હું જે કરું છું, સાચું છું, તો એ પ્રકારની માન્યતા બની કે ના બની તમારે? એ રીતે આત્મા બન્યો કે ના બન્યો? તો આવી બધી રોંગ બિલીફ કેટલી છે વિપા? ઘણી બધી, ઘણી બધી છે. એટલે આ બધા અલગ અલગ માઇલ થયા કે ના થયા? હા થયા. અલગ અલગ માઇલ થયા તમારે, એટલે આ બધામાંથી બહાર નીકળવું પડશે કે નહીં નીકળવું પડે? નીકળવું પડે. ગઈકાલે નીકળવાનું કે આવતીકાલે નીકળવાનું? આજે. આજે જ નીકળવાનું? આજે. આજે કેવી રીતે નીકળીશ તું? તમારે જોવા જાણવાનું ને સમજવાનું છે. દીપા વાત સમજાય કે ના સમજાય? એટલે પછી તને આ કોઈ કોઈ બી આ વસ્તુ નું કે કોઈ બી સૂત્ર નું તમને ગૂંચવણ નહીં થાય તમારે.
વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે તારી સામે તું શુદ્ધાત્મા પદ, એટલે તારી સામે જે સંયોગ આવ્યો એ સંયોગને પાંચ આજ્ઞા પૂર્વક જોઈ લેવાનો છે કે આ રિલેટિવ છે, આ ભાગ રિયલ છે, આ વ્યવસ્થિત કરાવે છે, પાછું એને માટે ફાયલો સંભાવ નિકાલ કરવાનો છે. એ આખું બધું જોઈ લેવાનું રહે કે ના જોઈ લેવાનું, એ વ્યવહારને તમારે જોઈ લેવાનો. એ જોઈ લે પછી પ્રશ્ન થશે તમને, એ બી આપતા વાણી વાંચો કે સૂત્ર એમાં પ્રશ્ન થશે ખરો તમને? નહી થાય. વાત સમજે કે ના સમજાય? વિપા ખુલાસો થયો કે ના થયો? એટલે દરસલ આત્મા માટે નથી, અલગ અલગ પ્રકારના આપણા બધી બિલીફો છે, દ્રષ્ટિબિંદુ છે. વાત સમજાય ને? અને દ્રષ્ટિબિંદુ ને આપણે દ્રષ્ટિ માનીએ છીએ, પૂર્ણ માનીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એટલે એની અંદર આ બધી સાક્ષરતા છુપાયેલી, એની અપેક્ષા છુપાયેલી છે, એને નિરપેક્ષ લઈ દે છે, એટલે પછી આ પ્રોબ્લેમ્સ આવે છે. હા બાબા, સમજાય કે ના સમજાય? હા સમજાય. હા, સમાધાન થયું કે ના થયું? હા હા. બીજું કોઈ જય સચિદાનંદ. જય સચિદાનંદ. પછી આવીશ પાછો પ્રજ્ઞાબેન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રજ્ઞાબેન હવે એ પૂછવું હતું કે આપણે કોઈ બી શબ્દ પ્રયોગ કરીએ તો એની અસર જાગૃતિ પર કેવી રીતની થાય? જેમ કે હું રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પ્રજ્ઞા છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. હવે મારે કઈ પૂછવું હોય આપને તો એવું કહું કે પ્રજ્ઞાને આમ થયું એમ થયું, કરતા કરતા પછી એવું આવી જાય કે મને આમ થયું, હું મને આવું થાય છે, હું આમાં થયું. એટલે એ જે ફાઇલ વન ને આવું થાય છે એમ બોલીએ કે પ્રજ્ઞા ને આવું થાય છે અને એની જગ્યાએ મને થાય છે ને હું ને એ બધું આવી જાય, તે બે માં ડિફરન્સ પડે? તો કેવું છે કે એક્ચ્યુઅલી જ્યારે તમે પ્રશ્નોત્તરી કરો છો દાદાને કે આપતા પુત્ર પ્રશ્નોત્તરી કરો છો, હા સમજે ને, હા તમને જ્ઞાન થી વાત નથી કરવાની, તમને અસર થઈ છે ને પ્રશ્ન થયો છે તો તમને જે ફેરી અસર થઈ છે એ ફેરી તમે કઈ બિલીફ હતી એ બિલીફ થી જ વાત કરવાની. અચ્છા, ત્યાં ગાડી બોલો કે પ્રજ્ઞા ને આમ થયું તો પછી મારે કોની જોડે સત્સંગ કરવાનો? બરાબર, ઓકે. તમને અસર થઈ એટલે પ્રજ્ઞામાં નથી તમે. વાત સમજાય કે ના સમજાય? હા 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 હા, વાત સમજાય ને? અને ત્યાં આગળ પછી પ્રશ્ન કરો કે આ પ્રજ્ઞા ને અસર થઈ તો મારે કોની જોડે સત્સંગ કરવાનો? બરાબર, વાત સમજાય ને? તો તમને અસર થઈ માટે આ તમને અસર થઈ છે માટે તમે પ્રજ્ઞામાં છો. ઓકે, એટલે તમે જે વ્યક્તિ જે વ્યવહાર કરો એ ભાષા જ બોલવાની છે તમારે. ત્યારે અમે સમજી શકીએ કે તમે અહીંયા કાચા પડ્યા છો. અચ્છા, સમજાય કે ના સમજાય? હા સમજાયું સમજાયું. એટલે ધારો કે આ તમે ઘર લઈને બેઠા છો, નથી બેઠા તમારે? હા, ઘર લઈને બેઠા. સામાન્ય રીતે લેડીઝ ને ઘર ચોખ્ખું જોઈએ કે ખરાબ જોઈએ? ચોખ્ખું જોઈએ. ચોખ્ખું જોઈએ એટલે હવે કોઈ કામ વાળું તમારે આવે, તમારે બે દિવસ બહાર જવાનું હોય ને, એને સોંપેલું હોય ઘર ને બધી વસ્તુ, વાત સમજાય કે ના સમજાય? તમે શું કહેશો કે હું બે દિવસ પછી આવવાની છું, પણ ઘર કેવું રાખ્યું છે, ચોખ્ખું રાખ્યું છે, આવું ને આવું ઘર મને જોવા મળે, એવું બોલો કે ના બોલો તમારે? હા હા બોલો. હવે આવું બોલો તમારે, વાત સમજાય કે ના સમજાય? હા, હવે એ તમે બોલો, પણ પછી એ જે બીજા કામ વાળા બેન રાખ્યા છે તમારે જેવું ઘર રાખશે કે એનાથી જુદું રાખશે? બેન તમારે જેવું ઘર ચોખ્ખું રાખશે કે એનાથી જુદું ચોખ્ખું રાખશે ઘર? એ બેન તમને સોંપીને ગયા છો એને? ના, એના જેવું રાખશે, મારા જેવું નહીં રાખે. વાત સમજાય ને? એના જેવું રાખશે. પણ તમે તેમ છતાં બોલ્યા ને કે બે દિવસ પછી આવ્યા પછી મને આવું ચોખ્ખું ઘર જોઈએ તમારું. હા હા હા, એટલે આ જે વાક્ય બોલ્યા ને એ તમારે બોલવાનું. પણ પછી અહીંયા પ્રશ્ન કેવી રીતે કરશો કે આ પ્રજ્ઞા ને થાય છે તો મારે કોની જોડે વાત કરવાની રહી? બરાબર, પ્રજ્ઞાબેન વાત સમજાય કે ના સમજાય? અચ્છા,
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે, બરાબર છે, બરાબર છે, જેવું મેં કીધું દરેક ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અલગ છે એટલે તરત જ બે નસી પડ્યા. જયારે તમે આપતા પુત્ર ને વાત કરો કે દાદા ને વાત કરો, તમારી વાણીમાં એ જે અસર થઈ તો ત્યાં તમારું પોતાની વાણીમાં જે કરતા ભોગતા પણ છે એ બતાવવાનું છે. વાત સમજાય કે ના સમજાય? બઉ સરળતાથી તમને બતાવી શકે કે તમે પ્રજ્ઞાબેન માં રહ્યા છો કે શુદ્ધાત્મા માં રહ્યા છો. એટલે હવે તમે બોલો કે આ પ્રજ્ઞાબેન ને ચોખ્ખાઈ ની બધી આદત પડી છે, આમ છે તેમ ચપલાનું છે, તો મારે કોની જોડે સત્સંગ કરવાનું, ક્લિયરન્સ કોની જોડે કરવાનું? સમજ પડી કે ના પડી? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. કવિરાજ કા એક પદ થા કે આ જગ મે સુખ ને શાંતિ હોવો જોઈએ. હા, તો વો જો સુખ ઓર શાંતિ કી બાત કરતે હૈ વો આત્મા મે રમણતા કે સુખ ઓર શાંતિ કી બાત કરતે હૈ યા સંસારિક સુખ ઓર શાંતિ કી બાત કરતે હૈ? તમને શું લાગે છે? આત્મા કે સુખ ઓર શાંતિ કી આ જગ મે આત્મા કી સુખ ઓર શાંતિ સબકો મિલે? તો કે અહીંયા વ્યવહાર નિશ્ચય બે ની સુખ શાંતિ ની વાત થાય છે તમારે. વ્યવહાર નિશ્ચય બે ની વાત થાય છે તમારે. પછી આજે જે પદ છે ને એનું સાયન્સ સમજવું પડશે. હવે એનું સાયન્સ સમજવાનું છે. તો કે ગીતાબેન તમે વાવ માં જઈને બોલો કે તું ચોર છું તો એનો પ્રતિધ્વનિ શું આવશે? તું રાજા છું આવશે. ચોરી આવેગી, ચોરી આવેગી. વાત સમજાય કે ના સમજાય? એટલે આ જગત એક વાવ છે. એટલે જે તમે બોલશો એ જ પાછું આવશે. માટે એ રીતે આ પદ લખવામાં આવેલું છે ને એનો ભાવ એની પાછળ આવો જ છે. તમારે કહેવામાં આવું આવો ભાવ કહેવા માંગે છે તમારે. વાત સમજાય ને? જેવું તમે બોલશો એવું પાછું આવશે. જેવા બીજ નાખશો એવું તમને ફળ મળશે. વાત સમજાય કે ના સમજાય? એટલે 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 સુખની દુકાન કાઢવાની છે અથવા તો આ સુખની ભાવના કરો કે એ વિશ્વ મેં સુખ ઓર શાંતિ હો એસી કરુણા કર દેના. વાત સમજાય કે ના સમજાય? એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે તમારે. એટલે કોઈ પણ રીતે તમારે આ આખું તમારે પોઝિટિવ રહેવાનો ભાગ અંદર આવે છે તમારે. હા, અને પછી એની અંદર આખું સાયન્ટિફિકલી વસ્તુ મૂકી દેવામાં આવી છે તમારે કે દિલ ભીતર કે સબર તિમિર હરો તરણ તારણ પરમાત્મા. હવે તિમિર એટલે આ બધું અંધારું બધું કાઢવાનું કે નહીં કરવાનું તમારે બધી વસ્તુ? આપ મુજે તો હિન્દી મે વાત કરો ના. એ ગુજરાતી સત્સંગ હે તો કેસે હિન્દી મે વાત કરું? પ્લીઝ. आप बोलते हैं ना कि मेरे को गुजराती समझ में आता है, उसी हिसाब से आता है ना, तभी तो मैं गुजराती सत्संग सुनती हूँ. लेकिन अब मैंने प्रश्न किया तो मुझे उसका अच्छे से समझ आए ना. समझ आया. ये, 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 इसमें देखो ये दिल भीतर के सब तिमिर हरो तरण तारा परमा ले. तिमिर यानी क्या बोलते है? वेदनाएं या संशय वेदनाएं. तो तिमिर यानी अंधेरा बोला जाता है. अंधेरा. हाँ, तो ये क्या सूचित करता है? ये पूरा पद क्या सूचित करता है? व्यवहार निश्चय दोनों का इसमें भाव है.
दोनों का भाव है उसमें, तो उस हिसाब से कि भी एक्शन एंड रिएक्शन आर इक्वल एंड ऑपोजिट, तो कहीं ना कहीं आप ये भावना तो रखनी चाहिए कि ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना दिल भीतर के सब तरण तारण परमात्मा। समाधान होता है कि नहीं होता है? हाँ होता है स्वामी जी। हाँ और कुछ स्वामी जी, जैसे दादाजी ने मुझे ऐसा फील होता है कि जैसे हमें अज्ञान था कि मैं गीता हूँ, तब तो हमारे कर्म बंद होते थे बट नेचुरल, क्योंकि हमें भान ही नहीं था कि मैं आखिर तो हूँ कौन। लेकिन शुद्धात्मा की प्रतीति जब दादाजी ने बैठा दी, तो मेरी मुझे प्रतीति बैठने के बाद बट नेचुरल ही फिर मुझे वो बंध का बंध नहीं पड़ेगा, ऐसा ऐसा मेरे को लगता है। तो क्या मैं सही हूँ क्या इसमें? आप सही है, सही है। हाँ तो बंध पड़ता नहीं है। हाँ लेकिन आपको आपको ये प्रतीति में है कि मैं शुद्धात्मा हूँ, बाय रिलेटिव पर्सन मैं गीता जी, बाय रियल पर्सन मैं शुद्धात्मा हूँ, और जगत नियंता व्यवस्थित शक्ति करता है, वो प्रतीति में है, तो फिर बंध नहीं पड़ेगा। हाँ लेकिन वो जो 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 चारित्रमो वाला कर्म की निद्रा बाकी रहती है। हाँ वो तो रहेगा। हाँ वो पांच आज्ञा से उसको निपटारा हाँ, करना है, निपटारा करना है। हाँ वो जब विज्ञान को प्रकाश साथ में रखना है। हाँ वो जो उदय कर्मों को चेंज नहीं करना है, लेकिन वो प्रकाश में देख लेने का, किसको होता है, कौन है, क्या है, कैसे होता है, कौन करने वाला है, कौन नहीं करने वाला है, भुगतने वाला कौन है, कर्ता कौन है, मैं कौन हूँ, वो सब देख लेने का वो प्रकाश में। एक मिनट और वापस लेंगे, बहुत लोग है बीच लिए। ओके ओके थैंक यू, वापस लेंगे आपको जरूर से। हाँ, कोई नहीं। जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति काका। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हमें प्रश्न ये था जो साहेब के मणिनगर में गीता में जोड़े जी बात थी કે આપણે બોલાઈ જવાય, બરાબર ફાઇલ બે જોડે રહી ન શકાય, અંદર થી શબ્દ નીકળી જાય, પણ એ ના જ નીકળવા જોઈએ એવું આપણને રહેશે કે આટલું જ્ઞાન થયું, આટલો સમય થયો અને છતાં નીકળી જાય છે, એનો રંજ રહે છે, પણ એ જે નીકળી જાય છે એમાં આપણી પોતાની શું ખામી, અંદર શું ખૂટે છે કઈ વાંધો નહી, એ તો આપણો ભરેલો માલ નીકળ્યો છે ને? ના ના, એવી રીતે સમાધાન નથી, તમારે ખાલી એટલું સમજવાનું છે કે જે ભાવે ભરેલું છે ભાવે જ નીકળશે તમારે, અને અહીંયા કોઈ અહીંયા શાંતિભાઈ અહીંયા એક વસ્તુ સમજવાની છે કે વન ટુ વન સત્સંગ થાય છે, એટલે વન ટુ વન સત્સંગમાં સમાધાન લેવાનું કે આપવાનું કે કરવાની એવી ભાષા જ નથી આવતી, અને જ્યાં સુધી આ ભાષા આવે છે તમારે, તો પછી વન ટુ વન સત્સંગ નું કઈ તમે બીજી ભાષામાં લઈ જાઓ છો તમારે, એટલે આપણે આપણે જે નીકળ્યું તો એનું સમાધાન કેમ કે લેવું? પહેલા તમે તમે વિચારો છો કે વિચાર આવી જાય છે, વિચાર આવી જાય છે, આપણે એ રીતે તમે કઈ બોલો છો કે બોલાઈ જાય છે? આ બોલાઈ જાય છે, તમે કરો છો કે થઈ જાય છે? એ તો થઈ જાય છે, આપણે કાબુ બહારનું છે. હવે 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 અનંત અવતારથી આ તમારા આ વસ્તુ તમારે આ હેપનિંગ છે. હા પણ હેપનિંગ ના ભાગમાં તમે તમારા પદમાં નથી, એટલે ત્યાં બોલો છો કે હું વિચારું છું, એ બરાબર છે સાહેબ, હું કરું છું, વાત સમજાય કે ના સમજાય? હા બરાબર, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, તમારે વાત સમજાય કે ના? એટલે એનું મીનિંગ કે અનંત અવતારથી કર્મ એટલે બીજું કશું નથી, ખાલી આરોપણ, ખાલી આરોપણ, ખાલી આરોપણ, કેવળ આરોપણ, કેવળ આરોપણ, 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 આરોપણ કરે છો, અને અત્યારે સત્સંગની અંદર પણ આરોપણ, આરોપણ, આરોપણથી જ વાતો થાય છે તમારે.
હા પણ એ વખતે જયારે આપણે બહાર શબ્દો નીકળે ને એ પેલા અંદર તો વાર્તા ઘણી બધી ચાલી જાય છે. વાર્તા ચાલી જાય છે પણ તમે તો જોનારા ને જાણનારા, વાર્તા કરનારને કરવા દો. બરાબર, કરવા દો. તમે જોનારા ને જાણનારા, તમે દર્પણ જેવા છો. દર્પણ કશું કરે ખરું, સામે કેટલી બધી વસ્તુ આવે તો ના. તમે ટપાલ કેમ લઈ લો છો? તમે દર્પણ નો રોલ કરો ને. એ સાહેબ અંદર તો એટલી વાર્તા ચાલે કે આ ટપાલ લેવી જ નથી, પણ હવે આપણે જે બોલીશું જે નીકળશે આપણા કાબુ બહારનું, પણ સામાન્ય દુઃખ દુઃખ થાય એની અંદર આપણને ડંખ રહેશે. કે તમે જે બોલ્યા છો ને એ તમારી બિલીફ ને સમ્યક કરવાનો ભાગ છે, ડંખ રાખવાનો ભાગ છે, પણ એ એમનેમ નીકળે છે. ધારો કે મેં પ્રજ્ઞાબેન ને સમજાવ્યું કે ભાઈ લેડીઝ ને કઈ રાખવાનું હોય તમારે, તો કામ વાળા ને કે અથવા તો હસબન્ડ ને કે ભાઈ આ બે દિવસ બહાર જઉં છું, ઘર આવું ચોખ્ખું જોઈએ. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાં એના ક્રિયા નહીં, એને કર્મ ની એ ચોખ્ખાઈ ની એ કરતા બન્યા કે ના બન્યા પ્રજ્ઞાબેન? ઘરનું ચોખ્ખાઈ તો હું એટલી જ રાખું છું, તમે નથી રાખતા અને તમારા કામ વાળા કોઈ રાખતા નથી, એ ત્યાં ઘડી તેને નજર ફેરવાની છે. એટલે પછી તમારા મન વચન પ્રતિ કોઈને દુઃખ થવાનો ભાગ બનશે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે મારે આવો સંયોગ આવ્યો તો મેં એટલું જ કીધું કે દરેક ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, એટલે તરત સામેની વ્યક્તિ સમજી ગઈ, હસી પડી તમારે. હા હા, વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તમારી જોડે કોઈ વિચિત્ર વ્યવહાર કરે તો ત્યાં તમારે તરત જ ભાષા બોલવાની છે, જ્ઞાન ની ભાષા બોલવાની છે, પણ ત્યાં ઘડી તમે બીજી રીતે બોલ્યા તમારે તો પછી ત્યાં ઘડી તમે આમ જો ને કરો ને એ કરો, એનાથી કઈ કઈ ઠેકાણું ના પડે તમારે. બધું મને આ વ્યવહાર આવ્યો તો મેં તરત જ કીધું કે દરેક ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, હવે એનું જ્ઞાન લીધેલું છે માટે આવું બોલ્યો. વાત સમજ્યા ને? અને જેને જ્ઞાન ના લીધું તો હું જુદી ભાષા બોલે. બરાબર. તો મારા મન વચન કાથી કોઈને દુઃખ નહીં થાય. બરાબર. સમજાય ને? હવે બીજી વસ્તુ તમને બતાવું કે સામાન્ય મારે સત્સંગ કરવાનું થાય તો ઘણા બધાને મારો સત્સંગ ગમે કે ના ગમે, કારણ કે હું તમે એક જ પ્રશ્ન કરું, હું તમને 100 પ્રશ્ન કરું. બરાબર. વાત સમજાય ને? બીજા બધા તો જો પ્રશ્ન કરે બધા જવાબ આપી દે, એટલે લગભગ સેટ ના થાય. હા, એ ઘણી બધી વ્યક્તિ હતી તો એ વ્યક્તિએ અમુક સમય પછી કીધું કે હવે તમે કુલદીપક ભાઈ ગયા અને પછી તમારો બધો બહુ ફેરફાર થઈ ગયો, તમે બહુ સુધરી ગયા બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? મને ખબર છે કે ખાણ છે એ તમારે દૂધ નો રોલ નહીં કરે. બરાબર. દૂધ છે ખાંડ નો રોલ નહીં કરે, તપેલી એ દૂધ ને ખાંડ નો રોલ નહીં કરે, તો હું કેવી રીતે સુધરી ગયો ને બગડી ગયો એવી એ બિલીફ મારે કેવી રીતે લેવાય, સ્વીકારે કેવી રીતે તમારે? હા, પણ આપણે આ બિલીફ લઈએ છીએ કે સુધરી ગયો ને બગડી ગયો તમારે. બરાબર. એટલે મેં એને એટલો જ જવાબ આપ્યો કે હું જે છે હું છું. હા, એટલે હું સુધરેલો નથી ને બગડેલો નથી, જે છે એ છું. બરાબર. મારો પૂર્વનો જે ભરેલો માલ છે, સારો ખોટો ગમે ના ગમે, આ જે છે. દ્રષ્ટિબિંદુ કે છે મને? હા, એ દ્રષ્ટિબિંદુ જ કે. મારે એના દ્રષ્ટિબિંદુ પ્રમાણે ચાલવાનું છે? ના, જગત ના દ્રષ્ટિબિંદુ પ્રમાણે આપણે ચાલવાનું નથી. વાત સમજાય ને? એટલે હું સુધરી ગયો છું, જે છું એ છું. વાત સમજાય? સમજાય. એટલે એને એને પીડિયો થયો છે તો બધા પીડા દેખાય છે, આ પીડિયો મટી જશે એટલે પછી એને પીડિયા નહીં દેખાય. આપણે જગતની ભાષામાં ચાલવાનું નથી, આપણે અંદર આપણે તપાસ કરવા. એટલે તમે કોઈ તમારી જોડે વિચિત્ર વ્યવહાર કરો તો તમે જ્ઞાનને બરાબર સમજી દીધું હોય તો ત્યાં ગાડી તમે એ રીતનો જવાબ બોલશો તમને તો પછી તમને અસરો નહીં આવે તમને. બરાબર બરાબર. સરસ સાહેબ, અંતરે ભૂમિકા એ સમજાય. હા સમજાય. આ તો અસર થાય છે અને પાછી એ કરે છે. દાદા ભગવાને તો એટલે બધી સુધી કીધું છે કે આ જગતમાં કોઈ દોષિત જ નથી. હા બરાબર. અમને કોઈ દોષિત લાગે છે એ જ મોટા મોટું અતિક્રમણ છે.
दूषित तो हमें ये दृष्टि तो अपनी बदलाई गई, दूषित नहीं तो घनी बड़ी घनो बड़ो फेरफार થઈ ગયો છે, પણ આ જે બોલાઈ જાય છે ને એનો જ ફક્ત રહે બસ, કે જો દોષિત છે એનો ફેરફાર થઈ ગયો તો આ વિચિત્ર ટાઈપનું બોલવાનું ના આવે તમારે, કારણ કે પ્રિન્સિપલ છે. હા વાહ વાહ, એ સરસ વાત કરી. તમારા તમારા મન વચન કાથી કોઈને દુખ ના થાય એવી ભાષા જ આવે, બની શકે કે કદાચ એ એને રિયલાઈઝ કરાવવામાં વાર લાગે તમારે. હા બરાબર, પણ તમને ખબર પડે કે આ જગતમાં કોઈ દોષિત જ નથી, નિમિત્ત નિર્દોષ છે તમારે, એ તમને જો સ્પષ્ટ થઈ ગયું પ્રિન્સિપલ થયો, એ તમે અલગ અલગ સંયોગથી એ પ્રિન્સિપલ સિદ્ધ કર્યો તમારે, તમારા મન વચન કાયના વ્યવહાર પરફેક્ટ થઈ જાય, કોઈને દુઃખ ના થાય. બરાબર બરાબર, તેમ છતાં કોઈને દુઃખ થાય તો તમે એને ક્લિયર કરો, એટલે એને ખુલાસો થયેલો તરત જ એ સોરી કહી દેશે તમારે. બરાબર બરાબર, સરસ સમજાય કે ના સમજાય? હા સમજાઈ ગયું સાહેબ. શાંતિભાઈ સમજાયું કે ના સમજાયું? હા સમજાઈ ગયું, અંદર ઉતરી ગયું સાહેબ. જય સચિદાનંદ. બસ આમાં ગીતાબેન નો હતો, આમનો હતો, શાંતિ કાકા નો, એમાં ઘણું બધું આવી તો ગયું છે કે ભાવ આપણે બદલાય ને, તમે જે દ્રવ્ય ભાવ કીધું એ બરાબર આજે સમજ પડી ગઈ, કારણ કે આપણે પણ એવું થયા કરે છે કે બહુ વખત બીજાઓનો જ બધો દોષ દેખાય છે, આપણો દોષ દેખાતો જ નથી, એટલે ગુસ્સો આવી જાય ને પછી દોષ એટલે બીજાઓનો જ દેખાય છે, એટલે એ ક્લિયર થઈ ગયું હતું. અને એક આ સેન્ટેન્સ આવ્યું હતું કે આ દુનિયાના દુઃખો લેવા આવ્યો છું, તમારા સુખો તમારી પાસે રહેવા દો દાદા કે છે, એટલે એ કયા સુખોની વાત કરે છે? કે આ સામે તમને સુખ ગમે કે દુઃખ ગમે? તમને સુખ ગમે કે દુઃખ ગમે? તમારે સુખ જ ગમે, સુખ ગમે. પરમેનન્ટ સુખ ગમે, બરાબર છે. હવે આ વાક્ય તમને પરમેનન્ટ સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, તો કોઈ દુઃખ લેનાર હોય તો એને આપી દેવાનું કે નહીં આપી દેવાનું તમારે? હા, પણ લેનારા કેવી રીતે હોય? કોઈ હોય ને, કેમ ના હોય? તમારે દાદા ભગવાન હોય, તમારે તીર્થંકર ભગવાન હોય, તમારે વાત સમજાય કે ના સમજાય? હા, એ તમને ખબર હશે કે કોઈ દુઃખ લેનાર નથી. રેખાબેન, હા, કોઈ દુઃખ લેનાર નથી કોઈનું, એમ એટલે આપણું દુઃખ તો કોઈ લઈ તો ના શકે ને, આમ વ્યવહારની દ્રષ્ટિએ તો. એમ વાત બરાબર છે, તમે આ જે વાત કરો છો બહુ ટેકનિકલી વાત કરો છો, કે આપણો કોઈ દુઃખ લઈ ના શકે વ્યવહારની દ્રષ્ટિએ, નીચેથી કોઈ લઈ ના શકે તમારે, વાત સમજાય કે ના સમજાય? પણ તમને સુખ ગમે છે કે નથી ગમતું? ગમે, બહુ ગમે. તો પછી કોઈ દુઃખ 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 કોઈ કહે કે મને દુઃખ આપી દો, તો ખાલી બોલવાનું કે મેં આપ્યું એટલું જ બોલવાનું, પણ બોલી શકો છો ખરા? ના ના, વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મીનિંગ કે તમને એનો મીનિંગ કે તમને સુખ નથી, દુઃખ જ પ્યારું છે. દાદા ભગવાન કે કોઈ મને દુઃખ આપવા આવ્યું નથી. સમજાય કે ના સમજાય? અને એનો બીજો મીનિંગ છે કે આ જગતમાં દુઃખ નામની વસ્તુ જ નથી. તો પછી તેમ છતાં દુઃખ છે, તો ખરેખર દુઃખ છે કે ભ્રાંતિ છે? ભ્રાંતિ છે, ભ્રાંતિ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે હું રેખાબેન છું એ ભ્રાંતિ છે. હા, એ ભ્રાંતિ તો આપી શકો કે ના આપી શકો? આપી શકે. હા, કે તમે રેખાબેન છો કે તમારું નામ છે? નામ છે રેખા. નામ છે, પણ તમે 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 રેખાબેન નથી ને, તો જે છે નહીં એને છે કહો છો, આપી શકાય કે ના આપી શકાય? આપી શકાય. હા, જે છે નહીં એ છે આપી શકાય, તો જે છે નહીં એને છે કીધું તું એ આપી દીધું, તો જે છે હાજર થઈ જાય કે ના થઈ જાય, સુખ આવે કે ના આવે તમારે બધી વસ્તુ? દુઃખ આપો એટલે બીજા શબ્દમાં ભ્રાંતિ આપી દેવાની, કે બીજું રહ્યું તમારે? બરાબર. હા બરાબર, ભ્રાંતિ. રેખાબેન, ભ્રાંતિ તમને શ્વાસે શ્વાસમાં છે, અણુ અણુમાં છે, પરમાણુ પરમાણુ છે, કે બ્લડમાં છે, કે ખાલી કોઈ એક જ સંજોગમાં છે? ના ના, એ તો બધા સંજોગોમાં છે.
ભ્રાંતિ તો બધે છે, અણુ પરમાણુ શ્વાસ ઉચ્છવાસ અસ્થિ મજ્જાને બ્લડમાં ભ્રાંતિઓ છે. તમારી સામે એક સંયોગ આવે છે, તમે એઝ ઇટ ઇઝ જોઈ જ નથી શકતા, જાણી જ નથી શકતા, સમજી જ નથી શકતા. આ કુદરત તમને જે બી આપે છે ને, સુખ કે દુઃખ કે બધું નિદ્રા કરાવવા માટે આપે છે, પણ તમે તમારા પોતાના પદમાં નથી, પરને પોતાના સ્વરૂપમાં છે, એટલે ભ્રાંતિ ને પોતાના સ્વરૂપમાં છે, માટે દુઃખ છે. આખી દુઃખ નામની વસ્તુ જ નથી. રેખાબેન વાત સમજાય કે ના સમજાય? હા 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 સમજાય ગઈ, સમજાય ગઈ. સમાધાન થયું કે ના થયું? એટલે તમારા સુખો એટલે કયા સુખો કહેવા માંગે છે? કે તમારા સુખો તમારી પાસે એટલે આ ભ્રાંતિ વાળા સુખો ને? કે ના, જે બી તમને ઇન્દ્રિયોના સુખ મળ્યા કે જે બી હોય તમારી પાસે રાખો તમારે, કારણ કે જીવ માત્રને સુખ ગમે છે. આ હા 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 આ સમજાય કે ના સમજાય? દુઃખ એને ગમતું જ નથી. બરાબર, હા બરાબર છે. આને પણ એ દુઃખ શેના આધારે છે? ભ્રાંતિના આધારે છે. વાત સમજાય કે ના સમજાય? મારે એક પ્રશ્ન આવતો હતો મનમાં, કે અમે આત્મા જોઈ નથી સાહેબ, ઓનલી અનુભવ કરે છે, અને ડાક્ટરો પણ આત્મા માટે હારી ગયા છે સાહેબ, જે પકડી રાખે નથી શકાય. આ દેખાઈ દેતી નથી અને મોક્ષ પણ દેખાતો નથી, બંને વસ્તુ એક પરસ્પર દેખાતી નથી, અને અમારે મોક્ષ જવાનું છે, એ થોડો સમજાવો ને કેવી રીતે. મોક્ષ તમે કોને કહો છો ખરે સાહેબ? ભાઈ અત્યારે તો લોકો એવું કહે છે કે ત્યાં મોક્ષ મળે છે. ના, હું મોક્ષ ની પરિભાષા બોલું છું, તમે મોક્ષ કોને કહો છો? મને જન્મ મરણ થી આપણે એકદમ એ થઈ ગયા કે ફરીથી જન્મ નહીં લેવાનું. બરાબર, એટલે મોક્ષ એટલે બીજા શબ્દમાં બે શબ્દ નો એક શબ્દ બન્યો છે. બે શબ્દ નો એક શબ્દ બને છે, મોહ, એ મોહ નો એક શબ્દ લીધો મોહ, અને ક્ષય. એટલે મોહ નો ક્ષય કરવો એનું નામ મોક્ષ કહેવાય તમને. ખરે સાહેબ વાત સમજાય કે ના સમજાય? મોહ નો ક્ષય કરવો એનું નામ મોક્ષ. હવે મોહ ને સમજવું પડે. વાત સમજાય કે ના સમજાય? કર્મ ને, કે કર્મ ચાર્જ નથી તો જ આત્મા જશે મોક્ષ, એવું છે ને એક સિદ્ધાંત. અવાજ કપાય છે. હેલો આવે છે? હેલો, જય સચ્ચિદાનંદ. આ જય સચ્ચિદાનંદ. મારે એ જાણવાનું છે કે કોઈ પણ કર્મ આપણે ચાર્જ નથી આત્મામાં તો જ એ આત્મા જશે ને મોક્ષ. નહીં, અહીંયા હું તમને, તમે મોક્ષ ને તમે વિષય બદલો છો. મોહનો ક્ષય કરો એનું નામ મોક્ષ. વાત સમજાય કે ના સમજાય? તમારે તમારી વાત બોલવી હોય તો બોલી નાખો, કોઈ વાંધો નહીં તમારે. નહીં 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 નહીં, તમે જે પ્રશ્ન કર્યો છે હજી એનો ખુલાસો નથી થયો, એની જગ્યાએ બીજી વાત કરો છો તમારે. મોહનો ક્ષય કરો એનું નામ મોક્ષ. ઓકે, હવે મોહ એટલે શું? કે હું ખરે સાહેબ છું એને મોહ કહેવાય. તમે ખરે સાહેબ છો કે તમારું નામ ખરે છે? અરે બાબા, એ તો નામ છે, રિલેટિવ પાર્ટ છે બધું ખરેનું. હા, એટલે એ તમારું નામ છે, એટલે દાદાએ ત્યાં ઘડી આ મોનો ક્ષય કર્યો કે તમારું નામ ખરે સાહેબ છે. જેવું તમારું નામ ખરે સાહેબ થઈ ગયું એટલે તમે જુદા પડ્યા, એટલે જેવું તમારું નામ ખરે સાહેબ થયું તમે જુદા પડ્યા, એટલે બાય રિલેટિવ પણ તું ખરે સાહેબ છું, અને બાય રિયલ પણ તું શુદ્ધ આત્મા છું, એનું નામ મોક્ષ કહેવાય, મોનો ક્ષય કહેવાય. વાત સમજાય કે ના સમજાય? બસ આટલું જ છે, મોનો ક્ષય કરો એનું નામ મોક્ષ. તમને દેખાયો કે ના દેખાયો, અનુભવ થયો કે ના થયો તમારે? ને તો એ જે આપણે કહે છે ને કે ભાઈ સિમંદર સ્વામી મહાવિદે ક્ષેત્ર ત્યાં મોક્ષ મળે છે, આ બધું કેવું છે? થોડો સમજમાં નથી આવ્યો. હા,
તમે દાદાની આજ્ઞાપૂર્વક જીવન જીવો અને આજ્ઞાપૂર્વક વિધિ કરો, બસ આટલું જ છે. એ આજ્ઞાપૂર્વક જીવન જીવશો અને આજ્ઞાપૂર્વક વિધિ કરશો એટલે તમારા બધા કર્મ ની નિદ્રા થશે, એટલે ઓટોમેટિક તમારી દ્રષ્ટિ તમારી જે નિર્મળ થશે તમારે. વાત સમજાય ને? એટલે એ બધું તમને સમજમાં દેખાશે તમારે. તમે આત્મા મોક્ષ ગઈ એટલે એને બીજી રીતે કહું છું કે તમે નર્સરીમાં ભણાવે છે કે લઈ જાય છે, તમારા મા બાપ બેસાડે છે, પછી જુનિયર છે, સિનિયર છે, પહેલું ધોરણ બીજું ધોરણ છે, વાત સમજાય કે ના સમજાય? પણ એ બધું કરાવે છે, એની પાછળ પણ કોઈ ઇન્ટેન્શન કે આશય છે કે નહીં ખરે સાહેબ? મેં જોયું નથી અત્યાર સુધી આત્મા સાહેબ. તમે જોયો નથી, જોયો નથી બતાવવા માંગુ છું તમને, વસ્તુ જોઈ નથી સાહેબ. હું તમને એ જ આત્મા બીજી રીતે બતાવું છું, દ્રષ્ટાંત થી બતાવું છું. અને એક મેક ને જવાનું છે મોક્ષ, તમારે ખબર પડતું નથી સાહેબ. તમારે જે આત્મા જોવો છે જ બતાવું છું કે નર્સરી છે, જુનિયર છે, પહેલું ધોરણ છે, બીજું ધોરણ, ત્રીજું, ચોથું, પાંચમું, દસમું ધોરણમાં આવે છે મોક્ષ. શું કહો છો? આ કયા ધોરણમાં આવે છે મોક્ષ સાહેબ? હું તમને એ બધું સમજાવું છું તો કે આ જે છે તો કે એ નર્સરીની જે ટ્રેનિંગ છે એની અંદર તમે સાયન્ટિસ્ટ બન્યા કે ના બન્યા? બન્યા. એ તો મારે તો પ્રૂફ કરવું પડે. એક મિનિટ કરે સાહેબ. નર્સરીની અંદર, પ્રાઇમરીની અંદર જ આખું તમારે સાયન્ટિસ્ટનું આખું રૂપ અંદર આવી જાય છે, ડોક્ટરનું રૂપ આવી જાય છે, વકીલનું રૂપ આવી જાય છે, ભગવાન નું રૂપ આવી જાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અત્યારે તમારે અત્યારે બીજ જ્ઞાન આપ્યું છે. વાત સમજાય કે ના સમજાય? એ બીજ જ્ઞાન માંથી તમે દાદાની 5 આજ્ઞાપૂર્વક આખો તમારો વ્યવહાર તમારે જોવાનો, જાણવાનો, સમજવાનો, કરવાનો છે અને નિયમિત રીતે કરવાનું છે. બસ આટલું, બીજું એમાં એ નથી કરવાનું. અત્યારે તમને જે આપ્યું છે એ જે પહેલું બીજું ધોરણ ભણવાનું જ છે તમારે. તમારે એ જે તમે આગળ ભણશો એટલે ધીમે ધીમે તમારું સાયન્ટિસ્ટ તરીકેનું, ડોક્ટર તરીકેનું, એન્જિનિયર તરીકેનું ડેવલપમેન્ટ થશે અને દેખાય તમને. વાત સમજાય ને? બધા મા બાપ ને ખબર છે કે મારો છોકરો 25 વર્ષ થઈ ગયા સાહેબ, 20-25 વર્ષ થઈ ગયા મારે જ્ઞાન લઈને સાહેબ, અને મારે એ થતું નથી કોઈ પણ ક્રોધ માન માયા લોભ એને ચક્કર થી હું દૂર છું સાહેબ. એ મને થતું જ નથી. ક્રોધ માન માયા લોભ નથી થતા, એને જ મોક્ષ કહેવાય. તમારે મોક્ષ થઈ ગયો, કસાય બંધ થઈ ગયા તમારે. નહીં નહીં, મારે કાલે, કારણ કે હું એને ઘણી કંપનીઓમાં જાઉં છું ને એઝ એ કન્સલ્ટન્ટ, ત્યાં ડોક્ટર હોય, એન્જિનિયર હોય, જે કોઈ પણ હોય, એ લોકો એવું કહે છે કે પ્રૂફ કરીને બતાવ તમે. જયારે તો જ મારે, આપણે કોઈને પ્રૂફ નથી કરવાનું, તમે કોઈનો પ્રશ્ન લઈને આવો છો. નહીં નહીં, મારે મેં કાલે એક વાત કરી, એક ઇન્જિનિયર હતો તો એ મેને વાત કરી કે મેં બોલો સાહેબ જો આ દાદાનું જ્ઞાન છે આવું આવું છે અને તમે મોક્ષ મળે આવું 5 આજ્ઞા તમે પાળવું પડે, તો એવું કહે છે કે ખરે આત્મા તું જોઈ છે કે નહીં? જે વસ્તુ જોઈ નથી અને ડોક્ટરો જોઈ નથી એટલા મોટા મોટા ડોક્ટર થઈ ગયા. એનો સબ્જેક્ટ જુદો છે. તમને 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 મોક્ષનો અનુભવ થયો કે ના થયો? તમને ક્રોધ માન માયા લોભ નથી થતા ને બસ પતી ગયું, તમારો મોક્ષ થઈ ગયો, બસ પતી ગયું. બસ સમજી લેવાનું. શું કહો છો? હા, એ સમજી લેવાનું કે ક્રોધ માન માયા લોભ નહીં થાય તો એ મોક્ષ છે. અહીં મોક્ષ છે એને તમે હવે તમારી વાત કરો છો ને, અમારે પણ આવા જીવનમાં પ્રશ્નો થયેલા હતા. અમે જેના સંપર્કમાં હતા, અમે સેલ્સમેન હતા ખરે સાહેબ, બધા વેપારીને ને બધાને મળવાનું થાય, અમારા બધા રિલેટિવ સંબંધીઓને મળવાનું થાય, એટલે પહેલા તો મળવાનું થતું પણ ઓછું થતું હતું, એટલે એ જ પ્રશ્ન થતો કે કેમ દેખાતા નથી, કેમ મળતા નથી, એટલે એ રીતે અમને પૂછ્યું તો એ રીતે અમે દાદા ભગવાન ની વાત મૂકી. ને ને, બંને વસ્તુ દેખાતી નથી સાહેબ, મોક્ષ દેખાતો નથી, આત્મા દેખાતી નથી, અને એક મેક ને પરસ્પર જવાનું છે તમારે બોલવું તો બોલી નાખો, એટલું જ કરો તમારે બધી વસ્તુ. હું આપું છું તમને તમારા પ્રસંગનું
તમારા પ્રસંગને આમાંથી કેવી રીતે મુક્ત થવા એના માટે પ્રસંગ આપું છું કે અમને અમે દાદાને મળ્યા અને પછી રીતે અમારા બધા વ્યવહારો બધા અમુક ઓછા થયા એટલે વ્યવહારમાં લોકોએ અમને પૂછ્યું કે કેમ દેખાતા નથી એ રીતે અમારો દાદાનો પરિચય આપવાનો થયો ને જ્ઞાનમાં જો રહે ને તો વ્યવહાર તો ઓછા થાય છે જ સાહેબ દીપકભાઈ આ કઈ બીજું લાગે છે વિષયમાં કે આપણી વસ્તુ નથી સમજાતી સાહેબ ક્રમિક માર્ગ અને એક આપણો અક્રમ માર્ગ દાદા ભગવાન મળ્યા નહીં ત્યાં સુધી તો ક્રમિક તરીકે નો જ આખો અભ્યાસ એટલે આ બહુ પૂરતું નહીં પણ આગળનો પણ એક ડીએનએ માં લઈને આવ્યા છે આ ભવમાં દાદા ભગવાન મળ્યા અને અક્રમ મળ્યું અને ક્રિયાથી છોડાવ્યા બરાબર પણ અનાદિનો જે અભ્યાસ થઈ ગયો છે કે ક્રિયા કર્યા વગર મેં પુરુષાર્થ કર્યો એવું મને લાગતું જ નથી અને બીજું જે જ્ઞાન ક્રિયામાં દ્રષ્ટિ વાપરવાની કે આ દ્રષ્ટિ વાપરવાથી જ મુક્તપણાનો જે અનુભવ થાય અથવા થવો જોઈએ એ જ્યાં સુધી ક્રિયાના ભાગમાં જતું નથી ને ત્યાં સુધી એવું લાગે છે કે આપણે આ ધર્મના ઓલા ઉપર ચાલી નથી રહ્યા જમેશ આનંદ બરાબર છે આ બે વચ્ચેની જે કન્ફ્લિક્ટ ચાલે છે એક ક્રિયાનો ભાગ જે પૂતગલ સાઈડમાં છે એક દાદા ભગવાને આપેલી દ્રષ્ટિનો ભાગ જે જ્ઞાન દ્રષ્ટિમાં છે બરાબર આ તો શું જાણવું છે એમાં એટલે આ જે થઈ રહ્યું છે એમાં હરીફરીને વાત આવીને એમ ઉભી રહી જાય કે પાછલો હિસાબ ઉકેલવા માટે ક્રિયાઓ થઈ રહી છે અને એમાં મારી જ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ થવો જોઈએ હવે ત્યાં આગળ જ્ઞાન દ્રષ્ટિ ચૂકાઈ જવાય છે અને ક્રિયાના ભાગના કરતા થઈ જવાય બરાબર હવે આ જે દ્વંદ્વ ચાલી રહ્યો છે એમાં એવું લાગે કે ઓલો ભાગ માઇનર થઈ જાય છે અને આ ભાગ મેજર થઈ જાય ક્રિયા વાળો ભાગ કે ના એવું નથી અમે ક્રિયા વાળો ભાગ છે એને દાદા ભગવાને બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ માં મૂકી દીધો તમારે મેં આ વસ્તુ પહેલા જ કીધી કે પોઈન્ટ ઓફ વ્યૂ રિલેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ક્રિયા જ મુખ્ય બની ગઈ છે બરાબર હવે ક્રિયા મુખ્ય જ છે પણ પેલી અજ્ઞાન ક્રિયા કરતા હતા એની જગ્યાએ જ્ઞાન ક્રિયા રહી તમારે બધું વાત સમજાય કે ના સમજાય બરાબર એટલે ખરેખર તમે જોનારા જાણનારા છો એટલે મન વચન કાયનો એકાત્મ યોગ છે જ નહીં રાઈટ મન વચન કાયનો એકાત્મ યોગ એટલે ક્રમિક માર્ગ પરફેક્ટ જ ક્યાં કર્યો છે એક્ઝેક્ટલી આઈ એગ્રી એટલે ક્રમિક માર્ગે ના કહેવાય વાત સમજાય કે ના સમજાય ભ્રાંતિ વ્યવહાર કહેવાય બધી વસ્તુ ઓકે ક્રમિક માર્ગમાં તો મન વચન કાયનો એકાત્મ યોગ હતો બરાબર એક્ઝેક્ટલી એટલે ક્રમિક માર્ગ નો એકાત્મ યોગ છે જ નહીં તો ક્રમિક માર્ગે પરફેક્ટ ક્યાં થયો તમારો બરાબર એ તો ભ્રાંત દ્રષ્ટિ છે કરવાપણું છે તો જ્ઞાન તમારું કરવાપણું આપ્યું હતું જ્ઞાન ક્રિયા ન કરતા બનાયા રાઈટ એટલે વિચારો છો હું વિચારું છું બોલે છે એની જગ્યાએ શું થાય છે કે ભાઈ આ હરેન્દ્રભાઈ વિચારે છે હું એનાથી જુદો એવું શું ધર્મા જ્ઞાન ક્રિયા ના કરતા હતા વિચાર ક્યાં બંધ કરાયો ના એ બંધ નથી કરાયો એવી તો બોલવાનું ક્યાં બંધ કરાયું મૌન કહેવાનું મૌન રાખવાનું કીધું તમને નહીં બિલકુલ નહીં એટલે હરેન્દ્રભાઈ બોલે છે હું એનાથી જુદો એવો શું ધર્મા મૌન થઈ ગયા અને બોલનારો બોલે છે તમારે રાઈટ એવી તો કરનારો કરાયો હતો પણ હરેન્દ્રભાઈ કરે છે ને કહે છે કે હું કરું છું હું વિચારું છું બોલું છું એ એની લાઈન ઓફ ડિમેડિટેશન આપી દીધી તમને હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય યસ બરાબર છે એ લાઈન ઓફ ડિમેડિટેશન છે તો આમાં ક્યાં ક્રમ અને અક્રમ એકબીજાને ડિસ્ટર્બ જ નથી કરતું અને અત્યારે ધારો કે જે બી તમારું 50 કે 60 વર્ષનું આયુષ્ય છે એમાં ક્રમિક માર્ગની પરફેક્શન જ ક્યાં છે ભગવાન મહાવીર ના ટાઈમ માં તમારે ઉભી થઈ હતી ને ભસ્મગ્ર આવ્યો હતો તમારે તો ક્રમિક માર્ગ પરફેક્ટ કર્યો જ નથી રાઈટ
જો કર્મિક મારે પરફેક્ટ કર્યો તો અક્રમ સમજાઈ ગયા તમને. જ્ઞાની પુરુષે ક્રમિક નું બતાવીને તમે બુદ્ધિ થી કમ્પેર કરીને તમારી જાતે બધા વિકલ્પ ઉભા કરો છો તમારે. અચ્છા તો ઓકે, એવું સમજી શકાય કે ક્રિયા કર્યા પછી જે ધર્મની એક માન્યતા છે, ભ્રાંત માન્યતા, એને હવે સંપૂર્ણ ખસેડવા માટેનો જ પુરુષાર્થ કરવાનો છે? ના, કશું ખસેડવાનું જ નથી, ખસેડવાનું જ નથી. જે ત્યાગ કરાવવાનો તો એનો ત્યાગ કરાવી દીધો, ગ્રહણ કરાવવાનો તો એનો ગ્રહણ કરાવી દીધો. હવે ત્યાગ ગ્રહણ નો કડા કુટુંબ ના રહ્યો તમારે. તમારી પાસે જે સંયોગ આવે છે એ તમારે શુદ્ધાત્મા પદમાં રહ્યા એટલે સ્વપ્ન પ્રકાશક થયા એટલે તમને એસ ઇટી દેખાશે, એસ ઇટી સમજાશે. બરાબર, કે કયો રિલેટિવ ભાગ છે, કયો રિયલ ભાગ છે, કોણ કરતા છે, કોણ ભોગતા છે, થાય શું છે, સંભાવે નિકાલ શું છે, સમજાય ને. શુદ્ધાત્મા ને ચોપડામાં રકમ કેવી રીતે ભરવી, નિધિ ધ્યાસન કેવી રીતે કરવું, એ બધી વસ્તુ તમને દેખાશે, સમજાશે તમારે. સમજાય, સમજાય. હરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે ઓલરેડી બાય તમને જ્ઞાન ક્રિયાને કરતા બનાવ્યા છે, એટલે કરતા પણ કઈ ઉડાડ્યું નથી. પણ જેના કરતા જ નતા, આજે કરતા નથી, ગઈકાલે કરતા નથી, ભવિષ્યમાં કરતા નથી, એ કરતા પણ ઉડાડ્યું છે તમારું. હવે એના કરતા જ નથી, એ તો કરતા પણ જતું જ રહ્યું. કે રહ્યું કરતા પણ ના, અકર્તા થઈ ગયા. બરાબર. પણ હવે જ્યાં જ્યાં મને, એક મિનિટ જયમેતાની, જે તમે કહ્યું કે જ્યાં જ્યાં મને મતલબ કરનાર ને એવું લાગે છે કે ધીસ ઇઝ અ માય ફોલ્ટ, ધીસ ઇઝ અ માય પેન, આ વસ્તુ ત્યાં તો મારે આ શબ્દનો ઉપયોગ કરવો પડશે ને, કે આ મને થયું. કે એમાં એ કરવાનું નથી, પહેલા સમજી લેવાનો ભાગ છે. કે સમજણ ના આધારે પછી થશે. તમે સમજવાનો ભાગ ઉભો રાખો છો અને કરવા જાઓ છો. તમારે એનો એક દાખલો આપું, હરેન્દ્રભાઈ તમારે દાખલો આપું. મારે 2010 માં ઇન્ટરનેશનલ સેમિનાર કોન્ફરન્સ હતી યુએસએ માં, તમારે ટેનેસી માં. તમારે તો ત્યાં બધા સાયન્ટિસ્ટો અને બધા લર્નર ને વેલ એજ્યુકેટેડ બધા ભેગા થયા હતા. એ બધા ભેગા થયા હતા અને બધો સરસ રીતે બધું સેમિનાર ને બધી વસ્તુ થઈ, બધી વાતો ને બધી વસ્તુ સરસ થઈ. પછી એમાં બે ત્રણ એવા સાયન્ટિસ્ટ હતા ને અમુક એવા આપણા બધા મહાત્મા હતા, તે વાત કરતા કરતા અડધો કલાક સુધી એક જ બોલે કે આપણે અકર્તા થવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હવે અકર્તા થવાની વાત બરાબર છે, પણ પેલા નવા માણસો હતા, સાયન્ટિસ્ટ હતા, નવા માણસો અકર્તા. પણ કોના અકર્તા થવાનું છે, કોના કરતા થવાનું બોલે નહીં, ખાલી અકર્તા થવાનું છે. અને અડધો કલાક એવું કેવા માંગે છે, જો મેં બેનું અવમૂલ્યન ના કર્યું. બરાબર. એવું કેવા માંગે છે કે જેના તમે ગઈકાલે કરતા નતા, આજે કરતા નતા, આવતીકાલે કરતા નતા, એના અકર્તા થવાની વાત કરે છે. ચાના દાખલામાં તમે 99.99% અકર્તા અને 0.001% એટલે કેવળ તમારી હાજરી, તમારી તમારી ફિલિફ અને બિહેવિયર માં શું હતું, હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે. તમારે ખરેખર તમે કરો છો, તે કરે છે કે તેઓ કરે છે કે ના, કેવળ કેવળ આરોપણ જ છે, બીજું કશું નથી તમારે. એટલે મેં કહ્યું ચાના તમે નિમિત્ત અમિત કરતા છે, એના બદલે સ્વતંત્ર કરતા થઈ ગયા તમારે. એટલે જેના કરતા જ નતા એના કરતા બન્યા છે. મેં કહું હવે જેના કરતા નતા એના કરતા બન્યા, તો એના કરતા થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. આ રીતે આ ભાઈ આવું કહેવા માંગે, અકર્તા થવાની વાત. પૂછવા માંગુ છું ને કે હવે અત્યારે આ મારો તમારી જોડે સત્સંગ પ્રશ્નોત્તરી રૂપે થઈ રહ્યો છે, બરાબર, પૂછનાર પૂછે છે અને જાણનાર જાણે છે. હવે ત્યાં મારી જ્ઞાન જાગૃતિ
अथवा तो मारो उपयोग मारे कई रीते गोठो, कारण एक बाजू मारी क्रियाओ थई रही छे जेने आपणे डिस्चार्ज કરીએ અને બીજી બાજુ દાદા ભગવાને આપેલી દ્રષ્ટિથી મારે જ્ઞાનમાં આ જોવાનું છે, કારણ કે આ વસ્તુ મારા અંદર ક્લિક કરવાની છે કે ધીસ ઇઝ માય પાર્ટ ઓફ પુરુષાર્થ. એટલે આમાં કશું ફિટ નથી કરવાનું, તમે શુદ્ધાત્મા પદમાં તમારે ફિટ કરવાનું બોલશો તો તમે જ્ઞાન ક્રિયામાં નહીં આવી શકો. ઓકે, તમે ફિટ કરવા જશો તો ક્યાંને ક્યાં એ હરેન્દ્રભાઈનું જ અજ્ઞાન ક્રિયા હાજર થશે. હવે મારો પ્રશ્ન તમને આપું છું, જેમ તમારે આવે તેવી રીતે અમારે પણ આવે કે ના આવે? તમારે આવે કે આ કોરોના કાળમાં કેટલા બધા ફોનો આવ્યા છે આપના પુત્ર ઉપર? આવ્યા જ હશે ચોક્કસ. અને બધાને કોરોના કે બીજી ત્રીજા પ્રોબ્લેમ્સ બધા થયા છે ને, આર્થિક સામાજિક પારિવારિક વૈવાહિક બધા થયા કે નહીં થયા? હોય ચોક્કસ. તો આપના પુત્ર કેવી રીતે કરતા છે? ફિટ કરાવવા સાથે ક્રિયા આપતા હશે હરેન્દ્રભાઈ? ક્રિયા આપતા હશે? જો જે મારી સમજણ છે વ્યવહાર ભાગમાં તો એને કઈ રીતે સાતા ઉપજે એ જ ભાગ હોય આપતા પુત્રો. બરાબર છે. હવે કઈ રીતે એને સાતા, એટલે હવે સાતા ક્યાં હોય? સાતા ક્યાં હોય? તમારે આત્મામાં આવે તો સાતા હોય તમારે. બરાબર હતું ને એની, એટલે પહેલા એને કઈ બી પ્રોબ્લેમ હોય એટલે ત્રિમંત્ર બોલાઈએ. હવે ત્રિમંત્ર પક્ષપાતી મંત્ર છે કે નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે? તો નિષ્પક્ષપાતી. નિષ્પક્ષપાતી મંત્ર એટલે જ્યાં અભેદતા હોય ત્યાં ભગવાન હોય કે ના હોય? ચોક્કસ. એટલે ભગવાન હાજર કરી દીધા કે ના કરી દીધા? બરાબર. એટલે ત્રિમંત્ર બોલાય એટલે ભગવાન જ્યાં ભેદ છે ત્યાં ભગવાન ના, અભેદતા છે ત્યાં ભગવાન છે, હાજર થઈ ગયા કે ના થઈ ગયા? બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને પછી એને એને આપણે સમર્પણ કરાવીએ છીએ કે બીજું કઈ કરાવીએ છીએ? ના બરાબર છે. સમર્પણ એટલે સમર્પણ થયું એટલે અહંકાર ને મમતા ભગવાન ને આપી દીધા અને ભગવાને એનું સ્વરૂપ આપી દીધું. બરાબર. એટલે નવ કર્મ બંધ પડે છે કે નવા કર્મ બંધ પડવાથી મુક્ત થઈ ગયો? મુક્ત થઈ ગયો. એટલે એને તો જ્ઞાન લીધું છે પણ સાયકોલોજી થી મુક્ત થઈ ગયો કે ના થઈ ગયો તમારે? યસ એક્ઝેક્ટલી, એ જ ઇફેક્ટ થી મુક્ત થવાનું. વાત સમજાય ને? એટલે હવે એ સમર્પણ થાય છે, નવું કર્મ બંધ પડવાનું બંધ થાય છે અને જૂના કર્મ નો જ્ઞાતા દ્રષ્ટા થાય છે, કારણ કે આત્મા થયો. બરાબર. વાત સમજાય ને? એટલે જો જ્ઞાતા દ્રષ્ટા થાય છે એટલે એને એને જગત ભૂલ વાળું દેખાશે કે પોતાની ભૂલ દેખાશે? પોતાનો હિસાબ જ દેખાશે. પોતાની ભૂલ દેખાશે, પોતાનો હિસાબ દેખાશે, પોતાની ભૂલ દેખાશે. એટલે આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કરાવીએ તમે. વાત સમજાય કે ના સમજાય? આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન થાય એટલે નવ કર્મ બંધ પડતું નથી, જૂના કર્મમાં જ્ઞાતદ્રષ્ટાપણ થયું અને આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન થયું એટલે જ્ઞાતદ્રષ્ટાપણ ઊભું થયું. એટલે પોતાનું વ્યવહાર ને નિશ્ચય નું કલ્યાણ થયું કે ના થયું? બરાબર થઈ ગયું. હવે પોતાનું વ્યવહાર થી નિશ્ચય નું કલ્યાણ થયું તમારે, એટલે શું થાય છે? જગત કલ્યાણ ની ભાવના થશે કે નહીં થાય? બરાબર થઈ જશે, કરવી નહીં. જગત કલ્યાણ ની ભાવના થઈ એટલે એને પોતાનું કલ્યાણ થયું છે, માટે મને જે સુખ મળ્યું છે બીજાને બીજાને સુખ મળે એટલે ભાવના કરે છે તમારે. એટલે અહીંયા જે વાવમાં બોલે કે તું ચોર છું તો એ જ પાછું આવશે. તો જગત કલ્યાણ ની ભાવના કરશે તો એમાં પોતાનું કલ્યાણ આવી ગયું કે ના આવી ગયું તમારે? આવી જ ગયું. તો આમાં મેં એના કેટલા આર્થિક પ્રોબ્લેમ સોલ્વ કર્યા, કેટલા સામાજિક પ્રોબ્લેમ સોલ્વ કર્યા, કેટલું એના રોગ અને ભવ રોગ માંથી મુક્ત કર્યો, કશું નથી કર્યું મેં એને. રાઈટ. મેં એને એના સભામાં બેસાડ્યો, અલગ અલગ વિધિ બોલાવીને કરાવીને બધું હતું કે બીજું કઈ કર્યું છે? ના, તમે એને એના સભામાં પણ થી ધ પોઈન્ટ ઇઝ અગેન ધેટ કે આફ્ટર ટેકિંગ ધ જ્ઞાન, અગર મારે આ વસ્તુનો પાછો સહારો લેવો પડે છે તો મારું જ્ઞાન ત્યાં હાજર નથી રહ્યું. કે ના એવું નથી, તમારું જ્ઞાન તો હાજર જ છે પણ આ તમારો જે પૂર્વનું કર્મ છે તો એ રીતે જ આવશે ને, કે જ્ઞાન થી ઉદયમાં આવશે તમારું, અજ્ઞાન થી જ આવશે તમારું. બરાબર. સમજાય કે ના સમજાય? ધાર કે કોરોના છે તો આપતો પુત્ર વેક્સિન લીધી કે નથી લીધી એટલે શું અજ્ઞાનમાં છે? ના, તો વ્યવહારનો પાર્ટ છે, લેવાની છે. નહીં, વ્યવહારનો ભાગ નથી. એ જૈમેશ ભી વેક્સિન લે છે ને હું તો એનો જોનારો જાણનારો, એટલે મારો વ્યવહાર પરફેક્ટ, મારો નિશ્ચય ભી પરફેક્ટ થયો. બરાબર. અને મને કઈ તકલીફ પડશે તો કોને કરીશ? ડોક્ટર ને બોલાવીશ તમારે. તમારે એ વ્યવહારનો ભાગ નથી. વાત સમજાય? ના ના, બરાબર છે, બરાબર છે. એટલે મેં રિલેટિવ રિયલ આજ્ઞા મેં પરફેક્ટ વાપરી તમારે, હમકો કુછ નહીં, હમકો કુછ નહીં, એવું નહીં બધી વસ્તુ. ના ના ના, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. ના સમજાય? બરાબર બરાબર. એટલે અહીંયા આ રીતે કોઈ કોઈ આમ કઈ કુદરતમાં કોઈને નથી કરતા કે તમે એને બચાવો કે કોરોના તમે જતા રહો, આમ જે કશું નથી કરતા. એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરવાનું છે. રાઈટ. મને મને ખબર છે દાદાની રજત જયંતિનો પ્રસંગ બન્યો હતો અને ત્યારે એટલા બધા ઉત્સાહમાં હતા અને દાદા નવરાય સીધા નીચે ઉતાર દીધા, વરસાદ ચાલુ હતો. રાઈટ. પછી એકદમ ભોટા પડી ગયા, તો પેલું ભૂલ થઈ ગઈ.
પેલી ભૂલ ભૂલ અભિવ્યક્ત ના કરે કે દાદા વરસાદ છે દાદા એ શું કીધું કે એને એનું કામ કરવાનું આપણે આપણું કામ કરવાનું વાત સમજાય કે ના સમજાય એને એનું કામ કરવાનું આપણે આપણું કામ કરવાનું એની જવાબદારી છે બસ આટલું જ બોલ્યા એવું નથી કે હે વરસાદ ના દેવો અમારા રજત જયંતિ નો પ્રસંગ છે તો તમે આ થોડા સમય માટે બંધ થઈ જાઓ અને અમારો પ્રસંગ નિર્વિઘ્ન પાર પાડો દો એવી કોઈ વિધિ નથી કરી એને એનું કામ કરવાનું આપણે આપણું કામ કરવાનું બરાબર આ એની જવાબદારી છે બસ આટલું જ બોલ્યા આટલું જ બોલ્યા એક સેકન્ડ બે સેકન્ડ પાંચ સેકન્ડ પચીસ સેકન્ડ એક મિનિટ બે મિનિટમાં વરસાદ બંધ થઈ ગયો ધીમે ધીમે કરીને વરસાદ છે એ દેવ છે વાત સમજાય કે ના સમજાય બરાબર એ દેવ છે વાત સમજાય ને એને એનું કામ કરવાનું છે હવે જ્યાં ઘડી એને અમુક પ્રકારના જીવોએ અમુક પ્રકારના દોષો કે ભૂલો કરે છે તો ત્યાં ઘડી વધારે વરસાદ પડશે અને ક્યાં તો ઓછો વરસાદ પડશે ક્યાં તો એને તકલીફ આપશે બીજું આપશે કે એને એનું કામ કરવાનું આપણે આપણું કામ કરવાનું છે કોઈમાં એમને ડકો ડકલ નથી કરી તમારે બરાબર એટલું કીધું કે એની જવાબદારી છે વાત સમજાય કે ના સમજાય દરેકની ડ્યુટી છે વાત સમજાય કે ના હવે આટલા આપણું આટલું જ લેવાનું છે એમાં બીજું આપણે કમ્પેર કરીને ક્યાં આપણે પોતાનું અવમૂલ્યન કર્યા કરવાનું છે હર હંમેશ હું જ્ઞાનમાં નથી રહેતો એવું બોલવાની ક્યાં જરૂર છે જ્ઞાન ક્રિયાના કરતા થવાનું છે અને સામે જે પુદ્ગલ ક્રિયા થાય છે એના વગર કેમ નથી પડતું તો આ દાદા ભગવાને જ્ઞાન ક્રિયાને કરતા થયા ને મારે જે ઇન્ટરનેશનલ સેમિનાર થયો એમાં જ્ઞાન ક્રિયાનો કરતા થયો ને મને પણ તકલીફ પડી મેં એને સમજાવ્યું કે ભાઈ અકર્તા થવાની વાત કરે છે પણ અકર્તા શું છે સમજાવ્યું કે ના સમજાવ્યું એટલે પછી મેં એને દાખલો સમજાવી દીધો તમારે રાઈટ જ્ઞાન ક્રિયાનો કરતા થયો બરાબર ત્યાં આગળ કોઈ પેલી વ્યક્તિ ખોટું બોલે છે ને આમ બોલે છે તેમ તો એવું મારે કેમ કરવાની જરૂર રહી તમારે ના 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 એક્ઝેક્ટલી કોઈને ખોટા પાડવાનો નથી આ સમજાય ને તરત જ એ થઈ ગઈ બધી વસ્તુ રાઈટ એટલે આ વસ્તુ સમજવાનું છે એટલે આપણે કોઈ બી વસ્તુ કમ્પેર કરીને આ ભેગું થાય છે જુદું થાય વાત નહીં જુદું જ છે ને જુદું જ રહેલું છે બરાબર તમારે એવું આ દહીંમાં વલણું કરે ને માખણ જુદું પડે ક્યારે ભેગું જ ના થાય ના બરાબર આપણે પ્રશ્નોત્તરીમાં હંમેશા ભેગું થઈ ગયું છે એવી રીતે વાતો કરીએ છીએ તમારે એક્ઝેક્ટલી બરાબર વાંચો ને એને અને પછી ત્યાં પછી એને એ સમજવું કે સમજાવવું અઘરું પડી જાય તમારે પેલાના જીવો કેવા હતા કે ખેતરા જીવા એટલે ઘરમાં એક ગુલાબ હોય તો હજારો માઇલ સુધી બધા ગુલાબ જ થયા કરે તમને જીવો કેવા છે તો કે બગીચાવા જીવા કે 10x10 ની જગ્યામાં પણ 25-50 પ્રકારના ફૂલો બધા ઉગે તમારા ઉગે રાઈટ થવા દીધો તરત જ્ઞાનમાં આવી ગયા કે ના આવી ગયા આવી ગયા એવી રીતે દાદા ને બધા કમ્પ્લેન કરતા કે દાદા આ તમે બધી વાતો કરે જ્ઞાનમાં રહે છે ને મોક્ષમાં રહે છે ને આમ છે ને કસાય નથી થતા બધું પણ જો આ ઉત્તર ચાલે છે આ દક્ષિણ ચાલે છે આ પૂર્વ ચાલે છે આ પશ્ચિમ ચાલે છે આ ઈશાન ખૂણામાં ચાલે છે તમારે તો દાદા કેવી રીતે વિકલ્પ કરે છે કે આ બેન્ડ છે બરાબર વિકલ્પ ઉભો કર્યો બેન્ડ મારી વાત નથી મળતો મારી આજ્ઞા નથી પડતો એવું વાક્ય જ નથી બોલ્યા તમારે બરાબર જગત કલ્યાણ કરવાનું છે વાત સમજાય કે ના સમજાય કે આ 10x10 ની રૂમ માંથી બહાર નીકળતા કેવી રીતે જગત કલ્યાણ થશે તમારે દાદા બાથરૂમ જાય બાથરૂમ જઈને આઈને લાઈટ ચાલુ કરે કે પકડો કે કોને પકડો કે અંધારું જાય છે પકડો કે પકડાતું હશે એમ કે જગત કલ્યાણ આ ચૂટકીમાં થઈ જશે તમારે બોલો ક્યાં કરતા પણ હું આપ્યું તમારે બરાબર અને આવું બધું જ્ઞાન આપ્યું છે એમ છતાં આપણે બીજી રીતે મૂલ્યાંકન કરવાનું હરેન્દ્રભાઈ બરાબર
મને ક્રમિક માં હેરાન કરે છે, મારું કરતા પણ લાવ્યો છું, હવે મારા અક્રમ માં હેરાન કરે, બે જુદા જ છે, બે નોખા જ છે, પ્રકૃતિ નો પણ કોઈ મારમ નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ નો નથી, ગુણી કરી બંને સર્વતા જુદા છે, સામિત્ય ભાવ ને લે ભ્રાંતિ ઉભી થાય છે, સંસાર અધિકરણ ક્રિયા નો હેતુ છે, જે જ્ઞાની પાસે થી જ્ઞાન મળવાથી નાશ પામે છે, પતિ ગયું એવું નક્કી કરે કે એટલે રોજ સવારે વિધિ વિધિ થાય એટલે ચરણ વિધિ આખી ટોટલી થાય અને એવું નક્કી કરે કે પાંચ આજ્ઞા દાદાની પાડવી છે અને મોક્ષે જવું છે, આટલું ફાઇનલી ફિક્સ જ હોય એમ. પણ જે દાદાનું જે ડીપમાં જ્ઞાન છે કે વિશ્રસા છે, મિશ્રસા, ઉદગલ પરમાણુ, પ્રતિષ્ઠિત આત્મા, બહુ બધા શબ્દો અંદર આવે છે, એ એકેય વસ્તુ ફાઇલ વન ને સમજાતી નથી, તો શું હવે મહાવીર ક્ષેત્રે જવું હોય? સમજવાની જરૂર નથી, તમને 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 કોરોના થયો છે તો તમારા પ્રમાણે કેટલી દવા લો છો? ડોક્ટર કે એ પ્રમાણે ડોક્ટર કે તમારે આ બધું મિશ્રતા વિશેષતા તો અલગ અલગ ડેવલપમેન્ટ વાળા જીવો દાદા ભગવાન પાસે આવેલા હતા. શાસ્ત્ર અભ્યાસ કર્યો, બીજો અભ્યાસ કર્યો, ત્રીજો અભ્યાસ કર્યો, એ લોકો માટે છે, આપણા માટે નથી. બરાબર, તો બી મહાવિદ્યા તો જવાશે એમ ને, ફાઇનલ 100% જવાશે. બરાબર, દવા તમે સમજીને લો કે સમજ્યા વિના લો, પણ પ્રોપર ડોક્ટર પાસે દવા લીધી છે માટે મહાવિદ્યા ત્યાંથી મોક્ષે પણ જતા રહેશે. જ્ઞાન અને પાંચ આજ્ઞા અને આ સત્સંગ માં જોઈન થવાનું તમારે કેટલી પડાય છે તો એમાં ખબર નથી, પાંચ આજ્ઞા માં રહેવું છે અને તમને નથી રહેવાનું, પ્રતિક્રમણ કરી નાખ્યું, બસ બીજું કશું નહીં. ભીડામાં રહે તમારે મહાવીર જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સર્વસાહુણમ, નમો લોયે સર્વસાહુણમ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, સવપાવપણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિ, મંગલાણમ ચ સવેસી, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ સાડા ચારે કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ અને બીજો એક અનુભવ ઓપન છે, જેમને કેવો હોય તે કેવા માટે જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ.